ए आवो श्रीनाथ जी, आवो रे श्रीनाथ जी, ए संगे सोहे रूड़ा श्री यमुने महारानी जी, आंगण उत्सव बनी आवो श्रीनाथ जी, आंगण उत्सव बनी आवो श्रीनाथ जी, संगे सोहे रूड़ा संगे सोहे रूड़ा श्री यमुना महारानी जी, आंगण उत्सव दर्शन आ
आपी करुणा वरसावी भक्तों ने पुष्टि नो मार्ग समझावी। दर्शन आपी करुणा वरसावी भक्तों ने पुष्टि नो मार्ग समझावी। हाथ जाली कराओ हाथ जाली कराओ भव सागर पार जी आंगण उत्सव बने आओ श्री नाथ जी आंगण उत्सव बने आओ श्री नाथ आओ श्री नाथ जी आओ रे श्री नाथ जी। संगे सोहे संगे सोहे रूड़ा श्री यमुना महारानी रे आंगण उत्सव बने आओ श्री नाथ रे आंगण उत्सव बने आओ श्री नाथ रे आंगण उत्सव बने आओ श्री नाथ रे आओ श्री नाथ जी आओ रे श्रीनाथ जी। संगे सोहे रूड़ा श्री यमुना महारानी जी आंगण उत्सव बने आओ श्री हरि राय जी महोदय श्री एवं हे प्यारे श्री गोवर्धन दास जी महोदय श्री एवं विठल की जय। श्री प्रसाद जी महोदय ने घणी कम्मा घणी कम्मा हे बोलो यमुने महारानी की घणी कम्मा जय जय बोलो हे बोलो यमुने महारानी की जय बोलो यमुने महारानी की जय 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 पूज्य श्री वल्लभ जी नो जय प्यारे विठल की जय हे प्यारे वल्लभ की जय प्यारे विठल की जय हे बोलो यमुने महारानी की जय 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 हे बोलो यमुने महारानी की जय 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 हे प्यारे वल्लभ की जय प्यारे विठल की जय की जय प्यारे विठल की जय प्यारे वल्लभ की जय बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी की जय 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 हे बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी वल्लभ की जय प्यारे विठल की जय हे प्यारे वल्लभ की जय प्यारे विठल की जय प्यारे वल्लभ की जय प्यारे विठल की जय। एक बार जोरदार તાળીઓથી આપણે પૂજ્ય શ્રીનો અભિવાદન કરીશું।
श्री वल्लभाधीश की जय। श्री कृष्ण कथामृत ना पंचम दिने मनोरथी परिवार एवा अमारे खूब मोटा मन्ना श्री नीलेश भाई धड़ूक, भाविन भाई कानाबार, अश्विन भाई रैयाणी, सतीश भाई गांगड़िया, रमेश भाई धड़ूक आ बधा ज परिवार कांति भाई सुदाणी आप सौ वैष्णवोने हृदयपूर्वक आवकारे छे। कथामृत महोत्सव नो डी लाइव प्रसारण वैष्णवो खास सांभळजो, अन्य सुधी मेसेज पहोंचाडजो। ठंडीना कारणे आवी शक्या नथी तो ए वैष्णवोने लाभ मळशे। શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવ નું ડી લાઈવ પ્રસારણ પૂજ્ય શ્રી ની યુટ્યુબ ચેનલ પુષ્ટિ મંથન પર ગઈકાલ થી લાઈવ કરવામાં આવેલ છે, જેનો સૌ વૈષ્ણવો લાભ લઈ શકશે। આપણી વચ્ચે આનંદની વાત છે, મોરબી થી આવેલા ચીમનભાઈ ફળદુ, એમના ધર્મપત્ની જયશ્રીબેન ફળદુ, જેઓ આપણે 22 માર્ચ થી 30 માર્ચ વ્રજ રસાનંદ મહોત્સવના મુખ્ય મનોરથી છે, એમને પણ અત્રથી આવકારીએ છીએ। મોરબીથી આવેલા દીપકભાઈ ટીલવા, એમના ધર્મપત્ની શિલ્પાબેન ટીલવાને પણ આવકારીએ છીએ। ડસાથી આવેલા સતીશભાઈ ગાંગડિયા, જેઓ શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિપૂજનના મુખ્ય મનોરથી છે, તેમને અને તેમના પરિવારને પણ હૃદયપૂર્વક આવકારીએ છીએ। શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિપૂજન 5/12/2021 અને રવિવાર સવારે 9 કલાકે રાખેલ છે, તો સૌ વૈષ્ણવનો લાભ લેશો। બપોરે 12:30 સર્વે વૈષ્ણવને પ્રસાદની વ્યવસ્થા રાખેલ હોય, આપ સૌ વૈષ્ણવો પ્રસાદ પણ ભૂમિપૂજન બાદ સૌ ત્યાં લેશો। આવો આપણે આજના પંચમ દિને શ્રી કૃષ્ણ કથામૃતના પંચમ દિને સૌ પ્રથમ હું કહીશ કે પરમેશ્વર મોટા મોટા સામ્રાજ્યથી વાર આવી જાય પણ એ નાનકડા ફૂલથી કદી કંટાળતા નથી, અને એટલે જ તો હું આપણે આ શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના મુખ્ય મનોરથી ઉદાર દિલે જેમણે દ્રવ્ય વિનિયોગ કર્યું છે એવા આદરણીય નિલેશભાઈ ધડુકને વિનંતી કરીશ કે ભક્તિ મંચ પર આવી પૂજ્યશ્રીની સન્મુખ થઈ માલ્યાર્પણ માટે આપણા કૃષ્ણ કથામૃતના સર્વાધ્યક્ષશ્રી જેમની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી ગોવિંદ કુંજ હવેલી નિર્માણાધીન થવા જઈ રહી છે એવા સર્વાધ્યક્ષશ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરશે। શ્રી વલ્લભા દી સકી જય। ત્યાર પછી શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના અધ્યક્ષશ્રી અને જેમણે ખૂબ શ્રમ લઈ વારંવાર ગોંડલની ભૂમિ ઉપર પધારી વૈષ્ણવો સુધી ખૂબ મહેનત કરી છે એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રીને માલ્યાર્પણ માટે હું વિનંતી કરીશ શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના સહ મનોરથી એવા ભાવિનભાઈ કાનાવારને। શ્રી વલ્લભાધીશની જય। ત્યાર પછી જેમની વાક્સુધા નું આપણે રસપાન સતત 5 દિવસથી કરી રહ્યા છીએ અને ખરેખર આપણા સૌના સૌભાગ્ય છે કે આપણને કૃષ્ણની બાળ લીલાઓ ખૂબ સરળ સહજ શૈલીની અંદર રોચક એવી વાણીની અંદર આપણને સ્ખલિત ધારા જેવો વહાવી રહ્યા છે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોર્ધનેશજી મહોદયશ્રીને માલ્યાર્પણ માટે હું વિનંતી કરીશ શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિપૂજનના મુખ્ય મનોરથી પરમ ભગવદીય સતીશભાઈ ગાંગડિયા જેઓ ઢસાથી પધાર્યા છે એમને હું વિનંતી કરીશ માલ્યાર્પણ કરશે અને પ્રસાદી ઉપરના દ્વારા આશીર્વાદ પણ પ્રાપ્ત કરશે। શ્રી વલ્લભાધીશની જય। ત્યાર
પછી ચિમનભાઈ ફળદુ ને પણ હું વિનંતી કરીશ. પરમ વૈષ્ણવ ચિમનભાઈ ફળદુ, તેઓ પણ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોર્ધનેશજી મહોદયને માલ્યાર્પણ માટે આવશે. ચિમનભાઈ ફળદુ, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજ શ્રીને માલ્યાર્પણ કરવા માટે હું વિનંતી કરીશ. શ્રી વલ્લભાદીસ કી જય. પરમ વૈષ્ણવ શ્રી દીપકભાઈ ટીલવાને હું વિનંતી કરીશ. પૂજ્યપાદ ગોસ્વામી 108 અને યુવાનોના હૃદય સમ્રાટ એવા શ્રી હરિરાયજી મહોદય શ્રીને માલ્યાર્પણ કરશે. શ્રી દીપકભાઈ ટીલવા મહોત્સવના અધ્યક્ષ શ્રી પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયને માલ્યાર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી શૈલેષભાઈ રૈયાણી અને પ્રફુલભાઈ ખોટ, પરમ વૈષ્ણવ શૈલેષભાઈ રૈયાણી પ્રફુલભાઈ ખોટને વિનંતી કરીશ કે પૂજ્યપાદ ગોસ્વામી 108 બાલ આચાર્ય પ્રવર એવા અને જેઓ સતત આપણને 5 દિવસ થયા સુંદર મજાના વચનામૃત આપી રહ્યા છે એવા ચિરશ્રીમાન શ્રી વ્રજાધીશજી મહોદયને માલ્યાર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી પરમ ભગવતી ઘનશ્યામભાઈ વેકરિયા અને ભાવેશભાઈ ભુવા એમને હું વિનંતી કરીશ કે પૂજ્યપાદ ગોસ્વામી 108 જેમની નિશ્રામાં મહોત્સવ આપણે માણી રહ્યા છીએ અને સર્વાધ્યક્ષ એવા દામોદરલાલજી મહારાજ શ્રીને માલ્યાર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. ચિમનભાઈ ફળદુ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આજ એમના તરફથી 1,00,000ની સહાય કરવામાં આવે છે. આપણે ખૂબ ખૂબ દાન આપવામાં આવે છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો વૈષ્ણવો, ચિમનભાઈ ફળદુનો ખૂબ ખૂબ આભાર. પુષ્ટિ માર્ગ કલા સંસ્કૃતિ અને પરંપરાના ત્રિભેટે ઉભેલા આજના અપસાઓ વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન પુષ્ટિ પ્રભુના ચરણે વૈષ્ણવ ચરણ રજો ભીલજી ભાવનાબેનના સદૈન્ય દંડ ભગવત સ્મરણ રોજની માફક ભાવુક અત્યંત જિજ્ઞાસુ વૈષ્ણવો, આપ મને પણ ખબર છે કે લાલન બાવાને આપ શ્રવણ કરવા માટે ખૂબ ઉત્સુક છો. હું બહેનોને પૂછતી હોઉં છું, ખૂબ આનંદ આવે છે આપણે બધાને. તો હું વિનંતી કરીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજાધીશજી મહોદયને કેમની વાંગમય પુષ્પથી વૈષ્ણવોને અપલાવિત કરે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગોપાલાલ પ્યારે કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. નમો નમસ્ય વૃષભાન સાત્વતાં વિદુર કાષ્ઠાય મુકુ યોગિનાં નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામણિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. માયાવાદી કલિંદ્ર દર્પ દલને નાસિન દુરાજોદ્ગત શ્રીમદ્ભાગવતા
अख्य दुर्लभ सुधा वर्षेण वेदोक्ति भी राधा वल्लभ सेवया तदुचित प्रेमोपदेशैरपि श्रीमद्वल्लभ नाम धेय सदृशो भावेन भूतोस्यपि। अत्र विराजमान परम पूज्य परमादरणीय ताजी एवं बड़े दादाजी एवं पितृचरण के चरणारविंद में दंडवत प्रणाम करता हूँ। उपस्थित आप सब वल्लभीय वैष्णव, पूर्व में कथा में हमने पूतना उद्धार लीला के हमने दर्शन किए और पूतना उद्धार के माध्यम से प्रभु ने ब्रजवासियों की अविद्या, उनका अज्ञान निवृत्त किया, उनका नष्ट किया। तो वैष्णवो, जब हम पे ठाकुर जी की कृपा होती है, जब वल्लभ की कृपा होती है, तब हमारे सारे दोष निवृत्त हो जाते हैं। इसलिए शाचरण आप सिद्धांत रहस्य अंतर्गत आप आज्ञा करते हैं कि ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयो सर्वदोष निवृत्तिर् हि दोषा पंच विधा स्मृता। अर्थात जब जीव ब्रह्म संबंध लेता है तब उसके जो पंचविध दोष हैं वह निवृत्त हो जाते हैं। क्योंकि श्रीजी बाबा ने महाप्रभु जी को आपने तीन वचन दिए वैष्णवों, ये तब की बात है कि जब शाचरचरण आप पृथ्वी की परिक्रमा करते करते गोकुल पधारे और वहाँ पे अर्धरात्रि के समय आपको चिंता हो रही थी कि ठाकुर जी ने ब्रह्म संबंध की आज्ञा देनी है परंतु जीव तो दोष सहित है और प्रभु तो आप गुण निधान हैं, तो ऐसे संबंध कैसे होए? तो आप विचार कर ही रहे थे, इतनी देर में साक्षात भगवता प्रोक्तम, साक्षात भगवान श्री जी बाबा प्रकट हुए और आज्ञा करी के वल्लभ आप चिंता मत करो। फिर ब्रह्म संबंध मंत्र आपने महाप्रभु जी को प्रदान किया और तीन वचन दिए। पहला कि जो जीव को आप अंगीकार करोगे वाको मैं कभी त्याग नहीं करूंगा। दूसरा, जो आपका अंगीकार जीव होगा वो मुझे जो प्रेम अरोगाएगा वो मैं प्रेम से स्वीकार करूंगा। और तीसरो कि जो जीव आपसे आपको अंगीकारित होएगो वाके मैं दोष कभी नहीं देखूंगा। तो वैष्णवो, ये तीन वचन श्री जी बाबा ने महाप्रभु जी से बंधन है और आप आज्ञा कर रहे हैं कि जब तक ब्रह्म संबंध नहीं होएगो, जब तक प्रभु की सन्मुखता नहीं होगी, तब तक अपने जो पंचविध दोष हैं वह निवृत्त नहीं होंगे। तो वैष्णवो, अपन को प्रभु की सन्मुखता, गुरु की सन्मुखता बड़ी आवश्यक है। अब यहाँ पे आचार्य शरण जो पंचविध दोष की बात कर रहे हैं, तो यह पंचविध दोष कौन से हैं?
तो आप आज्ञा कर रहे हैं कि सहजादेश काल उत्था लोक वेद निरूपिता संयोग जास्पर्शाश्च नमंतव्य कथंचन। आप पहलो दोष बता रहे हैं कि सहज अर्थात जब जीव जन्म लेता है तब उसके साथ ही यह सहज दोष उसके उसमें प्रवेश करते हैं। तो यह सहज दोष सहजता रूप उसके अंदर प्रवेश करते हैं। सहज दोष कौन से काम क्रोध लोभ मोह मद और मत्सर। तो यह जो दोष है वह सहज दोष भगवत से भगवत प्राप्ति में बाधा करते हैं। आप वार्ता जी में देखें एक वैष्णव जो थोड़ा लोभी प्रकृति को थो कंजूस थो तो वो श्री गोसाई जी को सेवक हुआ। गोसाई जी ने वहाँ को आज्ञा करी कि तुम सेवा करो तो वहाँ ने कही हाँ कृपानाथ सेवा तो करेंगे परंतु आप मुझको ऐसी सेवा बधराओ जहाँ में एक रुपया भी खर्च नहीं हो गए। तो गोसाई जी ने सोची एक रुपया भी खर्च नहीं हुआ ऐसे कैसे। तो फिर आपने वहाँ को मानसी सेवा को अधिकार दियो और मानसी सेवा की रीत भांति आपने वहाँ को सिखाई। तो एक दिन की बात है वह मानसी सेवा कर रहे थे मंगला के लिए दूध सिद्ध कर रहे थे तो गलती से वहाँ के हाथ में से दूध में शक्कर ज़्यादा चली गई। अब वो थोड़ो लोभी प्रकृति को तो वो मानसी में भी दूध में से शक्कर निकालने लग गया। तो तभी ठाकुर जी ने वहाँ को हाथ पकड़ो और कही कि या में तेरे बाप को कहा जा रहा है ये तो मानसी सेवा कर रहे फिर भी इतना लोभ। तो वैष्णव ये लोभ वहां को दोष है परंतु वो श्री गोसाई जी की सन्मुखता में गयो उनको सेवक हुओ या लिए वो लोभ भी वहां को बाधा नहीं कर रहे वहां पे ठाकुर जी की कृपा हुई। तो वैष्णव अगर अपन ब्रह्म संबंध लेंगे अगर अपन गुरु की सन्मुखता रखेंगे गुरु की कृपा बनाए रखेंगे अगर अपन ठाकुर जी की सन्मुखता बना के रखेंगे तो अपन को यह जो पंचविध दोष है वह भगवत प्राप्ति में बाधा नहीं करेंगे। तो वैष्णव ब्रह्म संबंध लेना बड़ो ही आवश्यक है कि जिस प्रकार से अपन ठाकुर जी को भोग धरा में और वागर हवा में तुलसी पत्र नहीं डालें तो वो ठाकुर जी वो भोग को अंगीकार नहीं कर। तो यही प्रकार से जब तक अपन गुरु के द्वारा दीक्षित अपन कंठी नहीं पहनेंगे तुलसी की कंठी नहीं पहनेंगे ब्रह्म संबंध नहीं लेंगे तब तक अपन को यह देह अपन की इंद्रियां अपन की जितनों भी अपन कर्म करें वह ठाकुर जी अंगीकार नहीं करेंगे। तो यालिए ब्रह्म संबंध लेना बड़ो ही आवश्यक है गुरु की सन्मुखता बनानी बड़ी ही आवश्यक है। तो वैष्णव विशेष ज्यादा ना कहते हुए अपन गुरु की सन्मुखता बनाए रखें जल्दी से जल्दी ब्रह्म संबंध ले में यही मंगल भावना के साथ मैं अपनी वाणी को विराम दूं। बोलो श्री वल्लभाधीश की जय श्री गोसाई जी परम दयाल की जय श्री वल्लभाधीश की जय। श्री कृष्ण कथामृत ना पंचम दिने अब सौ जाणो छे प्रमाणे श्री गोविंदपुर हवेली नव निर्माणाधीन थवा जई रही छे एमा पूज्य श्री ની આજ્ઞા થી 252 અને 84 વૈષ્ણવ થવાનું સદભાગ્ય આપણને સૌને સાંપડું છે। 84 વૈષ્ણવ માં જેમને લાભ લેવો હોય એમનું ન્યોછાવર છે 11252 વૈષ્ણવ માં લાભ લેવો હોય તો એમનું ન્યોછાવર છે 5101। એક ઈટના મનો તમારે જો ઈચ્છા હોય તો એમનો છે ન્યોછાવર 1000 વૈષ્ણવો। યતકિંચિત આપણે ધર્મ કાર્ય ખરેખર કરી લેવું જોઈએ આપણને વલ્લભકુલ પરિવારના માધ્યમથી આ સત્કાર્ય કરવાનું સદભાગ્ય સાંભળું છું। કાયા આજી સાજી છે હાથમાં આજી બાજી છે કાયા આજી સાજી છે હાથમાં આજી બાજી છે ત્યાં સુધી ધર્મ કરવાની તક હજી તાજી છે।
એટલે ખરેખર આ તમે બધા આજુબાજુના તમારા પરિચિતોને તમે જેમને ઓળખતા કે આપી શકે એમ છે, કદાચ એમના સુધી આ મેસેજ ના પહોંચ્યો હોય તો પહોંચાડી એ પણ તમારી મોટી સેવા ગણાશે. કારણ કે ભગવાન તો ઘણાને મળ્યા છે પણ સેવા સૌભાગ્યશાળીને જ મળે છે, બીજું કંઈ ન મળે તો કંઈ નહીં. સેવા મળી એ જ આપણા માટે ઉત્તમ છે. એટલે અન્ય 5 વ્યક્તિ સુધી મેસેજ પહોંચાડી આમાં આપ સૌ બને એટલો સહકાર આપશો. ત્યાર પછી બ્રહ્મ સંબંધ, પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વાત કરી, બ્રહ્મ સંબંધ એ પુષ્ટિ પથ ઉપર આવ્યા પછી ખૂબ જરૂરી છે. તો જેમને પણ લેવું હોય આપણા મોહલ્લામાં શેરીમાં આપણા સ્વજનોને ટેલિફોનિક જાણ કરી, આપણે અમદાવાદ ન જવું પડે, આપણે સુરત ન જવું પડે, પૂજ્યશ્રી અહીંયા કેવી કૃપા વિચારી આપણા બધા ઉપર અને અહીંયા પધાર્યા છે. તો વૈષ્ણવ ટેલિફોનિક જાણ કરશો, જે કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય આપણા જે કોઈ સ્વજનો હોય એમને જાણ કરશો. તો અહીંયા જ્યાં સુધી આ પૂજ્યશ્રીનો પરિવાર બિરાજે છે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ પણ આપી શકશો. કોઈને રાજભોગ, શયનભોગ, તપેલી મનોરથની ઈચ્છા હોય તો પણ કાર્યાલયમાં સંપર્ક સાધજો. બ્રહ્મ સંબંધ માટે પણ કાર્યાલયમાં સંપર્ક સાધે. પૂજ્યશ્રીની પધરાવણી ઘરે કરાવવાની ઈચ્છા હોય તો પણ એ તો કૃપાળુ છે, કૃપાના સાગર છે. ગમે એવી પરિસ્થિતિમાં પણ જો આપની ઈચ્છા હશે, આપનો હૃદયનો ભાવ આવશે તો પૂજ્યશ્રી આપની ઘરે પધરાવણી કરશે. એ માટે કાર્યાલયમાં સંપર્ક સાધશો. વધુ ના કહેતા સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે જેનું ભાગ્ય હોય નહીં નાય. બાકી ઠંડીમાં ઘર મારીએ. એટલે આપ સૌ ભાગ્યશાળી વૈષ્ણવ વૃંદ છો. વધારે નો કહેતા આવો શ્રી કૃષ્ણ કથામૃતના પંચમ દિને યુવાનોના પ્રેરણા સ્રોત મહાકારુણિક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોધનેશજી મહોદયના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી સૌ મનોરથી પરિવાર અને વલ્લભ કૃપાકાંક્ષી વૈષ્ણવ પરિવારથી કરબદ્ધ વિનંતી કરીશ કે પૂજ્યશ્રી આપની વાક સુધાથી વૈષ્ણવને અપલાવિત કરો. પૂજ્યશ્રી ચરણકમલેભ્યો નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ્. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત્ક્રીડતિ યો યતઃ.
सौंदर्यम् निजहृद्गतम् प्रकटितम् स्त्रीगूढभावात्मकम् पुंडूपं च पुनस्तदन्तर्गतम् प्राविविशत् स्वप्रिये संश्लिष्टाभुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्तृतीयात्मकं परमभि ध्येयं सदा वल्लभम् श्रीमत्कथा संश्रवणोपयोगी श्रोत्रं ददौ यः करुणारसाब्धिः कथारसास्वादनमूढचित्तः गोपाललालं शरणं प्रपद्ये श्री गोपाल लाल प्यारे की जय श्री बाल कृष्ण लाल प्यारे की जय श्री वल्लभाधीश की जय श्री गोसाई जी परम दयाल की जय श्याम सुंदर बा छोटे छोटे कनुवा श्याम सुंदर बा छोटे छोटे कनुवा श्याम सुंदर बा छोटे छोटे कनुवा मेरे घर आया करो Yeah.
ताली नी सेवा साथ है। Yeah.
सावधान करीने अखंड भूमंडलाचार्य जगतगुरु महाप्रभु श्री वल्लभाचार्य जी ना अलौकिक अपराकृत स्वरूप नु हृदय में ध्यान धरी आप श्री ना युगल चरणारविंद में कोटान कोटि दंडत प्रणाम करिए। एवं मंचस्थ विराजमान परमादरणीय परम श्रद्धेय पूजनीय श्री पितृचरण पूज्य श्री दादाजी एवं समुपस्थित परमादरणीय ज्येष्ठ भातृचरण एवं समुपस्थित चिरायुष्मान श्री विजयाधीश जी लालन एवं श्री गोविंद कुंज हवेली ना मुख्य प्रबंधक सेवार्थी मुख्य मनोरथी एवं आत्मीय श्री रमेश भाई धड़ूक एमनो परिवार मंजू बहन
આ ભૂમિપૂજનના શુભ અવસર ઉપર આયોજિત શ્રી કૃષ્ણ કથામૃત આ ઉત્સવના મુખ્ય મનોરથી શ્રી નિલેશભાઈ ધડુક, એમનો પરિવાર, સહ મનોરથી આત્મીય શ્રી ભાવિનભાઈ કાનાબાર, એમનો પરિવાર એવમ શુભેચ્છક મનોરથી આદિ શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિપૂજનના મુખ્ય મનોરથી શ્રી સતીશભાઈ ગાંગડિયા ઢસા, એમનો પરિવાર, ભાગવત સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, મંચનું સુંદર સંચાલન કરી રહ્યા અમારા આત્મીય શ્રી ભાવનાબહેન, મંચ વ્યવસ્થા સંભાળી રહ્યા એવા શ્રી વિઠ્ઠલભાઈ, એવમ સાથે અમારા આત્મીય મોરબીથી પણ આજે વૈષ્ણવ આવ્યા છે, તો ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. શ્રી ચિમનભાઈ ફલદુ, એમનો પરિવાર, દીપકભાઈ જે સદા સન્મુખ થવા માટે તત્પર હોય છે, અને ગોવિંદ કુંજ હવેલીમાં પણ સુંદર એમનું યોગદાન છે, સેવા છે, એવમ શ્રી ચિમનભાઈ, દીપકભાઈ આદિ અમારું જે મધ્યપ્રદેશમાં શ્રી પુરુષોત્તમ ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે અને હવે ફેબ્રુઆરીમાં એનો પાટોત્સવ પણ થવાનો છે મંગલ, તો ત્યાં પણ પોતાની ખૂબ સુંદર સેવા એમના દ્વારા કરવામાં આવી છે, તો ખૂબ એમની સેવાને, શ્રી ચિમનભાઈ, દીપકભાઈ એમની સેવાને એમનું અભિવાદન કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું. એવમ ઉપસ્થિત આપ બધા આત્મીયજનો, આવો આપણે બધા મળીને શ્રી કૃષ્ણ કથા, ભગવદ્ કથામાં પ્રવેશ કરીએ, મન અંતઃકરણને શુદ્ધ પવિત્ર બનાવીએ. અને જે ઠાકોરજીની જે ગુઢાર્થ જે લીલાઓ છે દશમસ્કંધ નિરોધ લીલાની, એ લીલાઓ પાછળનું જે રહસ્ય છે, ઠાકોરજી સુકામ અવતાર ધારણ કરે છે આપનું પ્રાગટ્યનું પ્રયોજન શું છે, અને એક એક કાર્ય લીલા કરવાનો હેતુ શું છે, એ ગુઢ ભાવ છે આચાર્ય મહાપ્રભુજીએ શ્રી સુબોધનીજી અંતર્ગત બતાવ્યા છે. અને જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે જ શ્રી ઠાકોરજીની લીલાને જીવ સમજી શકે. ગત દિવસ કથાના પ્રસંગમાં તૃણાવર્તનું શું સ્વરૂપ છે અને તૃણાવર્ત આપણા જીવનમાં કઈ રીતે પ્રવેશ કરે છે, તૃણાવર્ત એટલે એક પ્રકારનું વાવાઝોડું, એવી આંધી ચાલી, અને જ્યારે બહુ આંધી આવતી હોય ત્યારે સામે કોણ ઊભું છે એ પણ ન દેખાય. એટલે જ્યારે તૃણાવર્ત આવે છે કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, ત્યારે જીવ પોતાના આત્મ સ્વરૂપને જોઈ નથી શકતો. ત્રણ દ્વાર છે તૃણાવર્ત આવવાના, કામ, ક્રોધ અને લોભ. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે કામેન કર્મનાશસ્યાદ ક્રોધેન જ્ઞાનનાશનમ. કામનાઓથી કરેલા કર્મ નષ્ટ થઈ જાય છે, ક્રોધથી જ્ઞાન શક્તિ નષ્ટ થાય છે. ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આપ આજ્ઞા કરે છે કે ક્રોધ દ્વારા ભવતી સંમોહ, સ્મૃતિમાં બુદ્ધિમાં સંમોહન, સંશય જાગૃત થઈ જાય છે. સંશય આત્મા વિનિશ્યતિ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. અને જ્યારે બુદ્ધિ ક્રોધયુક્ત થઈ જાય, જ્ઞાન શક્તિ નિવૃત્ત થઈ જાય, ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે, એ જીવ એનો પરિચય પ્રાપ્ત નથી કરી શકતો અને એ જીવનું પતન થઈ જાય છે. એટલે ક્રોધથી જ્ઞાનનો નાશ થાય અને લોભથી
भक्ति नो नाश थाय छे, अने कामनाओना प्रवाहमां, क्रोधना प्रवाहमां, लोभ संचय वृत्तिना प्रवाहमां, अने ए तृणावर्तना लीधे आजना समयमां जीवने जे धर्म आचार विचार जे भारी लागे छे, सेवा भारी लागे छे, तो ए तृणावर्तनुं स्वरूप छे। गत दिवसे आ विषय उपर आपणे विस्तारमां चर्चा करी हती। तो कलियुगना जे आधुनिक भक्तो छे एने खूब सावधानी राखवी जोईए, कारण के आधुनिक भक्त ए छे के जेने सामे चालीने कृष्ण साथे संबंध जोड्यो छे। आपणे पूर्वमां वात करी हती, कदाच तमने स्मरण होय, के साध्य रूप निरोध अने बीजुं छे साधन रूप निरोध। याद करो प्रथम दिवस साध्य रूप निरोध भगवान अवतार काल में भगवान भक्तों ने सिद्ध करावे छे, अने साधन रूप निरोध अनवतार काल में भक्त ए पोताना प्रयास द्वारा सावधानी द्वारा सिद्ध करवानो होय छे। अवतार काल में भगवान साक्षात रूप थी आप प्रकट बिराजी रहा छे, अने त्यारे भक्तों ब्रजभक्तो कोई पण अवस्था में होय सामे चालीने एने निरोध सिद्ध करावे छे। परंतु आ जारे साक्षात रूपे आपणे ठाकुरजीना दर्शन नथी करता, बाकी तो कण कणमां सर्व खलु इदं ब्रह्मः, पर ज्यार सुधी आपणी एवी दृष्टि नथी, साक्षात रूपे एने जोता नथी, त्यारे आपणे सावधानी राखवी पड़शे। त्यारे एम नहीं विचारवू के जेम आ कथामां सांभळीए अचानक ठाकुरजीए कृपा करी दीधी ने एने निरोध सिद्ध थई गयो, एनुं मन हटावी दीधुं तो आपणी उपर पण कृपा करशे, ना એવું નહીં, કઈક પ્રયાસ આપણે કરવા પડશે। ઘણીવાર વૈષ્ણવ સાથે વાર્તાલાપ થતો હોય તો પૂછીએ કે બ્રહ્મ સંબંધ લીધો કે ના ના હમણાં નથી લીધું, વિચારે જો ઈશ્વરની ભગવાનની કૃપા થશે તો કરીશું। ઘણીવાર બ્રહ્મ સંબંધી હોય એને પૂછે કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી કે ના ના હજી નહીં, હવે જોઈએ ક્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે કરીશું। ब्रज में कभी चले यात्रा करी, ना ना मन तो बहु छे, परंतु जो ये जारे ठाकुर जी ने कृपा थाय त्यारे, दर वक्ते आने एक ने एक जवात। अरे कृपा वो तो तत्पर ही है, प्रभु के तू तो आगड़ आओ। आपड़ा निकुंज नायक श्रीजी बावा क्या उभा छे खबर छे तमने, श्रीनाथ जी ना आपड़े दर्शन करिए छे ना, घर में चित्र जी होय छे, શ્રીજી દ્વારા આપણે જઈએ છીએ ખૂબ પ્રેમથી શ્રીજી બાવાના દર્શન કરવા માટે, ઘર ઘરમાં શ્રીનાથજીનું ચિત્રજી હોય છે, બરોબર, શ્રીનાથજી ઠાડા છે ને, હા કે ના, હા, ક્યાં ઊભા છે, ક્યાં ઠાડા છે ખબર છે, કોને ખબર છે, હાથ ઊંચો કરજો, ક્યાં ઊભા છે કોને ખબર, હાથ ઊંચો કરો, ખાલી પૂછીશ નહીં, હાથ તો ઊંચો કરો, હા જો સામે બતાવજો, ક્યાં ઊભા છે, ગિરાજીમાં, ગિરિકંદ્રા અને ગિરિકંદ્રાના દ્વાર ઉપર ક્યાં ઊભા છે, ક્યાં ઠાડા છે, શિગરાજના અંદર, શિગરાજની અંદર નાના પ્રકારની નિકુંજ છે, અને એ નિકુંજના દ્વાર ઉપર નિકુંજ નાયક આપ પોતે ઊભા છે, ઠાડા છે, ઉપર આમ હસ્ત વામ એક કટી ઉપર, ભક્તોને પોતાના તરફ કર્ષણ કરી રહ્યા છે, ખેંચી રહ્યા છે, અને દ્વાર ઉપર ઊભા છે, મતલબ શું, એમની તત્પરતા દેખાય છે કે એ તો તૈયાર જ છે કૃપા કરવા માટે। જેમ કોઈની વાટ જોતા હોઈએ તો નહીં બારીમાંથી જોઈએ, દરવાજામાંથી આવ્યા કે નહીં, આવ્યા કે નહીં, દરવાજામાંથી વાટ જોઈએ ને, બહુ બધાની વાટ ન જોઈએ પણ બહુ આપણો એવો પ્રિય નિકટનો હોય, આવ્યા કે નહીં, આવ્યા કે નહીં, જેસે પ્રિયતમા અપને પ્રિયતમ કી બાટ દેખે, તો ઠાકોરજી ભી એસે બાટ દેખ રહે, પ્રભુ વાટ જુએ છે, કોની, આપણા ભક્તોની, કે એ મારી સન્મુખ થાય, મારી પાસે આવે, સર્વ ધર્માન પ્રત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ઈ તો કૃપા કરવા માટે તૈયાર જ છે, પણ હવે આ જ સમય છે પ્રિયજનો,
કેવલ આપણે એમ બોલીએ કૃપા થશે કૃપા થશે એમ નહીં, આપણે પણ કંઈક પ્રયાસ કરવો પડશે, કંઈક સાધન કરવા પડશે. એ સાધન પરમ આવશ્યક છે. અનવતાર કાલમાં કંઈક સાવધાની આપણે રાખવી પડે, અને જો સાવધાની નહીં રાખીએ તો પછી જે શ્રી મહાપ્રભુજી નિરોધની વાત કરી, જેમ એક સરળ દ્રષ્ટાંતથી તમને કહું એટલે તરત વાત સમજમાં આવી જાય. જેમ અહીંથી રાજકોટ જવું હોય, અહીંથી અમદાવાદ જવું હોય, અહીંથી મોરબી જવું હોય, અહીંથી બસમાં બેસી ગયા, બસમાં બેસી જાઓ, બસમાં બે ચાર પાંચ કલાકનો રસ્તો છે, ઊંઘ આવી ગઈ તો વાંધો નથી, તમારે જ્યાં જવું છે તમે પહોંચી જશો. પરંતુ જ્યારે સેલ્ફ ડ્રાઈવ કરીને જવું હોય અને પછી એમાં ઊંઘ આવી જાય તો ચાલે? ન ચાલે. બસ એવી રીતે છે, અવતાર કાળમાં સ્ટેરિંગ જે છે એ ભગવાનના હાથમાં છે, એટલે એ લીલામાં જીવ સૂઈ પણ જાય તોય ચિંતા નહીં, ગુરુજી પોતાના પ્રમેય બળથી એને પહોંચાડી દેશે એના ગંતવ્ય સ્થાન ઉપર. પરંતુ અનવતાર કાળમાં એ સ્ટેરિંગ ઉપર આપણે બેઠા છીએ, અને એમાં આપણે સૂઈ જશું યા ખાવા પીવામાં, જેમ કોઈ ડ્રાઈવર હોય ગાડી ચલાવતો જાય, કંઈ ખાતો પણ જાય, ગીત પણ સાંભળતો જાય, વાતચીત પણ કરતો જાય, પરંતુ મૂળ ધ્યાન ક્યાં હોય? સામે, નહીં તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એટલે અનવતાર કાળ જ્યારે સાક્ષાત રૂપથી ઠાકોરજી નથી બિરાજી રહ્યા, આપણે એમને દર્શન નથી કરી રહ્યા, ત્યારે આપણે સાવધાની રાખવી પડશે, કારણ કે સ્ટેરિંગ આપણા હાથમાં છે. ક્યાં હું રાઈટ લઉં તો હું મોરબી પહોંચીશ, ક્યાં હું સીધો જઉં તો હું અમદાવાદ જઈશ, ક્યાં હું રાઈટ લઉં લેફ્ટ લઉં? હવે બસમાં બેઠા હોય તો રાઈટ લેફ્ટની આપણને ઝંઝટ ખરી? એ ડ્રાઈવર જાણે. પરંતુ જ્યારે આપણે પોતાને જવું હોય તો સાઈન બોર્ડ જોવા પડશે, સિગ્નલ જોવું પડશે, સ્પીડ જોવી પડશે, સ્પીડ બ્રેકર જોવા પડશે, નહીં તો પછી ગડબડ થઈ જશે. એવી રીતે આધ્યાત્મ ક્ષેત્રમાં અનવતાર કાળમાં જ્યારે ભક્તિની યાત્રામાં આપણે આગળ વધી રહ્યા હોઈએ, ત્યારે સિદ્ધાંતોની સમજ, ઠાકોરજીની લીલાની સમજ, આ લીલા કરવા પાછળનો રહસ્ય શું છે એ આપણા બધા માટે જાણવું એ પરમ આવશ્યક છે. અને એ એટલે જ કહ્યું ને મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ગત દિવસ પણ આની વાત કરી હતી. સિદ્ધાંતોની સમજ, ગ્રંથોની સમજ, ખાલી કૃપા કૃપા બોલવાથી નહીં થાય. કર પા કર પા, તું કર ઓર પા, કૃપા કૃપા થશે તો સેવા પધરાવીશું, કૃપા થશે ખાલી એ વિશે બોલને છે તો ક્યાં હોય. તો શ્રી વલ્લભની કૃપાથી પ્રિયજનો આ ઠાકોરજીની જે લીલાઓ છે એ લીલાઓને આપણે સમજી શકીએ, અને જ્યારે એને સમજીએ ત્યારે જ આપણે આપણા કર્તવ્ય પથ પર આગળ વધી શકીએ છીએ. રજોગુણ સ્વરૂપ તૃણાવર્ત શાંત થયો, જ્યારે જીવ સત્સંગ કરે છે ત્યારે જ આ તૃણાવર્ત શાંત થાય છે. કામનાઓમાં થોડોક સંયમ આવે, સત્સંગ કરીએ, વાંચન કરીએ તો જ તો કામનાઓ જે છે, લોભ વૃત્તિ જે છે, ક્રોધ જે છે, એમાં કંટ્રોલ આવી શકે ને. તો સત્સંગ, અવતાર કાળમાં ભગવદ પોતાના સ્વરૂપથી એક કાર્ય સિદ્ધ થાય છે, અનવતાર કાળમાં ધર્મગ્રંથ સત્સંગના માધ્યમથી. ભગવાને કહ્યું ને ઉદ્ધવને કે ઉદ્ધવ, અનવતાર કાળમાં આજે શ્રીમદ ભાગવત આ ગ્રંથ એ મારું જ સ્વરૂપ છે, જે એનો આશ્રય લેશે એ જીવ કૃતાર્થ થશે. એટલે અનવતાર કાળમાં આપણે ગ્રંથોનો આશ્રય લેવો, વાંચન કરવું એ બહુ જરૂરી છે, ખૂબ આવશ્યક છે. ગ્રંથોનો પાઠ કરવો, ષોડશ ગ્રંથ, તો જ્યારે સત્સંગ કરીશું ત્યારે તૃણાવર્ત શાંત થશે. આગળ લીલાનું વર્ણન કરતા શ્રી સુખદેવજી કહે છે, ભક્તિર જ્ઞાનમ તથા પૂર્ણમ વિસ્મયશ્ચ તતઃ પરમ જાતો લૌકિક ભાવસ્ય દૃઢત્વાદિતિ રૂપયે. એક દિન કી બાત હૈ, યશોદાજી લાલનને પોતાના ખોડામાં બેસાડીને દુગ્ધપાન કરાવી રહ્યા હતા, અને એ દુગ્ધપાન કરાવતા સમયે શ્રી ઠાકોરજીએ શું કર્યું? જમાઈ, જમાઈ આવી, આપણે
શું કહ્યું એને, બઘાસુ, સમજો ને જંભાઈમાં શું કહેવાય, બઘાસુ આપણે ગુજરાતીમાં. હવે બઘાસુ ખાધું ને એમાં યશોદાજીને પૂરા બ્રહ્માંડના દર્શન થયા, જંભાઈ લીલા. શ્રી આચાર્ય શ્રી વલ્લભ આ લીલાનું રહસ્ય સમજાવે છે. આપશી લખે છે કારિકામે કે અસંભાવના દોષ નિવૃત્ત્યર્થમ, અસંભાવના દોષ અને ભગવત ધર્મની આસક્તિ કરાવવા માટે કે હું ઈશ્વર છું, હું ભગવાન છું, મારામાં બધું જ છે, મારા અંદર બધું સામર્થ્ય રહેલું છે, એટલે હું જે પણ કંઈ લીલા કરું એમાં વિસ્મિત ન થવાય, એમાં સંશય ન રાખવો જોઈએ. આ જ્ઞાન યશોદાજીને પ્રાપ્ત કરાવ્યું. અસંભાવના દોષ નિવૃત્ત્યર્થમ, સમજો, હમણાં સુધી આજે પૂર્વમાં સક્તાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, પૂતના આદિ આજે બધી ઠાકોરજી ઉદ્ધાર કર્યો, તૃણાવર્ત શાંત કર્યો, સક્તાસુરનો ઉદ્ધાર કર્યો, શકટભંજન કર્યો, પૂતનાનો ઉદ્ધાર કર્યો. હવે આ બધી લીલાથી યશોદાજી ખૂબ વિસ્મિત થયા અને મનમાં શું ભાવ વિચારવા લાગી ગયા કે જો આ કેવો કેવો સંકટ આપણા ઉપર આવ્યો, પરંતુ કંઈક આપણા એવા સ્વકર્મ હશે, કંઈક આપણી એવી પૂર્વજન્મની તપસ્યા હશે, કંઈક આપણા દાન પુણ્ય પૂજા પંચ યજ્ઞ આદિ આપણે કર્મ એવા કર્યા હશે કે જેના પ્રભાવથી આ જે બધી વિપત્તિઓ આવીને બધી ટળી ગઈ. પરંતુ શ્રી ઠાકોરજી આ જંભાઈ લીલા કરીને બતાવ્યું કે આ જે પણ કંઈ સામર્થ્ય છે એ મારું છે. વૈષ્ણવ આપણા જીવનમાં ક્યારે જ્યારે પણ કંઈક એવી વિપત્તિ સંકટ આવી જાય અને ટળી જાય તો એમ નહીં કે મેં કંઈક બહુ સારા પુણ્ય કર્મ કર્યા અને મારા કંઈક એવા ભાગ્ય હશે, વૈષ્ણવ એવું ન વિચારે. આ તો મારા ઠાકોરજીની કૃપાથી આ બધું સહજતાથી પૂરું થઈ ગયું. આ વિપરીત પરિસ્થિતિઓમાંથી, આ કઠિન સમયમાંથી આપણે બધા બહાર આવી ગયા. અસંભાવના દોષ નિવૃત્ત્યર્થમ, આનંદ યશોદા પોતાનું પૂર્વ કર્મનું, લેકિન વૈષ્ણવ આવો ભાવ ક્યારે ન રાખે એના માટે ઠાકોરજી આ જંભાઈ લીલા કરી છે. આ લીલા દ્વારા ભગવાને ભગવત ધર્મનું અનુસંધાન કરાવ્યો. ભગવત ધર્મ શું છે? યે જો કરે સોહી સબ આછી લે અપને સિર સહી, અપનો દોષ વિચાર સકીરી ઉનસો કછુ ના કહે. જો રાખે ત્યો રહીએ, આ જે ભાવના છે એને ભગવત ધર્મ કહેવાય છે. અને કર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યુક્ત, એક તો આપણા ઠાકોરજી છે. જ્યારે જંભાઈ લીલા દ્વારા બ્રહ્માંડના દર્શન કરાવ્યા યશોદાજીને, યશોદાજી એ પૂરા વિશ્વને જોઈને કંપાયમાન થઈ ગયા. પોતાની આંખ બૂંદી લીધી, બંધ કરી લીધી, કારણ કે હજી પૂર્ણ રૂપથી એમની અંદર એ યોગ્યતા, એ અધિકાર હજી સિદ્ધ થયો નથી. આગળ આઠમા અધ્યાયમાં શ્રી ઠાકોરજીની નામકરણ લીલાનું વર્ણન કરવામાં, નામ લીલા શ્રી સુખદેવજી વર્ણન કરતા કહી રહ્યા છે, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમુહાતપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. મહાતપસ્વી અને યદુવંશીઓના પુરોહિત એવા ગર્ગાચાર્યજી શ્રી વસુદેવજીની પ્રેરણાથી પ્રભુનું નામકરણ કરવા માટે શ્રી નંદરાયજીને ત્યાં બ્રજમાં પધાર્યા. શ્રી આચાર્ય ચરણ સુબોધનીજી અંતર્ગત આજ્ઞા કરે છે, કારણ કે આજે નામકરણ સંસ્કાર 16 સંસ્કારોમાંનો એક અને હરેકની અમુક અવધિ હોય છે, અમુક સમયમાં અમુક કાર્ય થઈ જવા જોઈએ. દરેકની અવધિ છે, જેમ નામકરણ સંસ્કાર છે, યજ્ઞપવિત સંસ્કાર છે, વિવાહ લગ્ન પણ અમુક ઉંમરમાં થઈ જવા જોઈએ, પછી બહુ મોટા થઈ જઈએ તો પછી તકલીફ પડે, સમય આવતા બધું પછી આડોતરી ના થાય, ચાલી ના થાય, પછી અમારી પાસે આવે વૈષ્ણવ કે જેથી આનું પર. હવે જૂના જમાનામાં તો બહુ જલ્દી લગ્ન થઈ જતા, પેલાથી
પરંતુ અમુક એનો સમય આવી જાય, હા એનું એજ્યુકેશન પૂરું થઈ જાય, જોબ સ્ટાર્ટ કરે તરત, પછી હજી સેટલ થઈ જવું, હજી સેટલ થઈ જવું, હજી વ્યવસ્થિત જોબ પરમેનન્ટ થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય, પછી ઓલો રહી જાય, બાકી બધું થઈ જાય, પછી આ રહી જાય. એની હરેક સમય, હરેક કાર્ય એના સમય ઉપર થવું. હવે અહીંયા જોવા જોઈએ, જે આજે નામકરણ જે સંસ્કાર છે, શ્રી આચાર્યજી સુબોધનીમાં સમજાવે છે, સમય તો વયો ગયો નામકરણનો, પરંતુ શ્રી વસુદેવજી વિચાર કર્યો કે ઠાકોરજીનું નામકરણ કરવામાં કાલ એમાં કોઈ નિમિત્ત નથી. કાલ તો એ ભગવાનનો દાસ છે, એટલે કોઈ પણ સમયે શ્રી ઠાકોરજીનું નામકરણ થાય એમાં કોઈ દોષ નથી. એ ભાવ વિચારીને વસુદેવજીએ ગર્ગાચાર્યજીને આગ્રહ કર્યો અને ગર્ગાચાર્યજી શ્રી નંદરાયજીને ત્યાં બ્રજમાં પધાર્યા. શ્રી આચાર્ય ચરણ સુબોધનીમાં કારિકામાં લખી રહ્યા છે, નામાન્યગ્રે શોધતાની તતો રૂપાણ્યન કેશ જ્ઞાનમ ભક્તિશ્ચ ભાગ્યમ ચ પંચાર્થા સર્વશોધકા. નામાન્યગ્રે શોધતાની, શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે હવે અહીંયા અંતઃકરણ શુદ્ધ કરવા વાળી શ્રી ઠાકોરજીની જે પાંચ પ્રકારની જે લીલાઓ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા પ્રભુની નામ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. નામકરણ લીલાથી, એનું શ્રવણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. નામ અંતકરણની શુદ્ધિ નામથી થાય છે, એટલા માટે નામકરણ લીલા અહીંયા છે. તદનંતર એના પછી રૂપ લીલાનું વર્ણન છે. ઠાકોરજીના સ્વરૂપના દર્શનાદિથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે અને શુદ્ધ ઇન્દ્રિયા થાય પછી ભગવત સ્વરૂપ અને ભગવત લીલાઓમાં આસક્તિ જાગૃત થાય છે. ઠાકોરજીની સન્મુખ રહેવાથી આપણી ઇન્દ્રિયો દેહ શુદ્ધ બને છે. સર્વદેહ જીવયો. તો બીજી રૂપલીલાનું વર્ણન કર્યું, એના પછી જ્ઞાન લીલાનું વર્ણન કર્યું. ઠાકોરજીની જે જ્ઞાન લીલા છે એ દેહાધ્યાસનું નાશ કરીને દેહ શુદ્ધ કરે છે અને સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે. એના પછી આગળ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિ લીલાનું વર્ણન છે, કારણ કે ભક્તિ દ્વારા જ દેહ પ્રાણ અને ઇન્દ્રિયો, દેહાસક્તિ બધી જગ્યાએથી હટીને ઠાકોરજીમાં પ્રેમ આસક્તિની જાગૃતિ થાય છે, પ્રભુમાં આસક્તિ થાય છે, એટલે એના માટે આગળ ભક્તિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે કે લૌકિક દેહ ઇન્દ્રિયમાંથી આપણી આસક્તિ હટે અને જ્યારે એમાંથી આસક્તિ હટશે તો ઠાકોરજીમાં આસક્તિ જાગૃત થશે. પાંચમી છે ભાગ્ય લીલા. શ્રી આચાર્યજી સમજાવે છે કે પૂર્વ જન્મના કરેલા કર્મ એ બધાના મૂળ છે, અતઃ જો પૂર્વ જન્મમાં સુકર્મ કર્યા હશે તો એનાથી ભાગ્ય શુદ્ધ થશે, આત્મા શુદ્ધ થશે અને વર્તમાનમાં એ જીવના અંદર શુભ વિચાર, શુભ કાર્ય કરવાની રુચિ જાગૃત થશે, ભગવત સેવા સ્મરણ આદિ કરવાની રુચિ જાગૃત થશે. યદ્યપિ પૂર્વ જન્મના જે આપણા કૃત કર્મ છે એનાથી ભાગ્યનું નિર્માણ થાય છે, પરંતુ એ ભાગ્ય જે નિર્મિત થયું એ ફલીભૂત ક્યારે થાય કે જ્યારે ગુરુની કૃપા થાય. ગુરુની કૃપા થાય ત્યારે જ ઈશ્વર એની ઉપર કૃપા કરે અને એના ભાગ્યનો ઉદય થાય છે. એના માટે અહીંયા ભાગ્ય લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ પ્રકારથી નામ લીલાથી લઈને ભાગ્ય લીલા, પાંચ પ્રકારની લીલાઓનું વર્ણન અહીંયા કર્યું છે. શ્રી ગર્ગાચાર્યજી બ્રજમાં પધાર્યા. નંદરાયજી એમને જોઈને બહુ પ્રસન્ન થયા, એમનો આદર સત્કાર કર્યો અને નંદરાયજીએ પ્રાર્થના કરી કે હવે આપ પધાર્યા છો તો કૃપા કરીને અમારા બંને પુત્રોના નામકરણ સંસ્કાર આપ કરો.
નંદરાયજી કહે છે કે કારણ કે જન્મના બ્રાહ્મણો ગુરુ, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ એ જન્મથી જ ગુરુ છે. ત્વમ હી બ્રહ્મવિંદામ શ્રેષ્ઠ, નંદરાયજી કહે છે હે ગર્ગાચાર્યજી, અને આપ તો બ્રહ્મવેતાઓમાં સર્વોત્તમ છો, શ્રેષ્ઠ છો. શ્રી આચાર્યજી આનું રહસ્ય અહીંયા સમજાવે છે કે નંદજીના મનમાં વિચાર આવ્યો કે ગર્ગજી ક્યાંક એમ કહે કે સંસ્કાર જે આદિ છે એ તો પુરોહિતના માધ્યમથી થવું જોઈએ, અને નંદરાયજીના આ ગર્ગાચાર્યજી પુરોહિત તો છે નહીં, તો ક્યાંક ગર્ગાચાર્યજી નંદરાયજીને ના ન પાડી દે એટલે એના પહેલાથી જ નંદરાયજીએ કહી દીધું કે બ્રાહ્મણ તો જન્મથી ગુરુ છે. પ્રત્યેક બ્રાહ્મણ જે કર્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ, એ જન્મથી દરેકનો ગુરુ છે, પુરોહિત છે. અતઃ હે ગુરુવર્ય, આપ અમારા બાળકોના સંસ્કાર કરો, નામકરણ કરો. ગર્ગાચાર્યજીની ઈચ્છા મનમાં એવી હતી કે આ નામકરણ સંસ્કાર તો કરીએ પરંતુ ગુપ્ત પ્રકારથી કરવામાં આવે. હવે નંદરાયજી ગ્રામીણ ક્ષેત્રમાં રહેવાવાળા, ગામડામાં રહેવાવાળા, ગર્ગાચાર્યજી વિચારું આમને સીધો હું કહીશ કે ભાઈ આપણે ત્યાં ચૂપચાપ કરીએ તો સમજમાં નહીં આવે, એટલે થોડુંક એમને સમજાવીને કે જો બહુ આપણે ઉત્સવોને આમ વધારે ઉત્સવોને બધાને ભેગા કરવું ને એવું બધું કરીશું, અને આ સમાચાર જો કંસને ખબર પડી ગઈ, કારણ કે યદુનામ અહમ આચાર્ય, હું તો યદુવંશીઓનો, યદુકુલનો એમનો આચાર્ય છું, અને વસુદેવજીની સાથે તમારી મિત્રતા એ પણ કંસને ખબર છે, અને જો હું તમારા પુત્રનું નામકરણ કરીશ ને આ સમાચાર કંસને ખબર પડશે તો એ પછી કંઈક ના કંઈક અહીંયા તમારા બાળકોને શ્રમ આપી શકે, કષ્ટ પહોંચાડી શકે, એટલે આપણે એવું કરીએ કોઈને ખબર ન પડે. નંદરાયજી આ વાત સાંભળીને સહેમત થયા કે હા, આપની બિલકુલ વાત સાચી છે, આપણે એમ કરીએ, બ્રજમાં પણ જે આપણા સગા અમારા સંબંધીઓ છે એમનાથી પણ ગુપ્ત રાખીને એકાંતમાં સ્વસ્તિવાચક પૂર્વક આપણે સંસ્કાર કરીએ, કારણ કે આ દ્વિજાતિ સંસ્કાર છે. દ્વિજાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આ જે ત્રણ વર્ણ જે છે, સંસ્કાર એની અંદર વેદ મંત્ર દ્વારા કરવામાં આવે છે, અને અન્ય શુદ્રાદરી એની અંદર વગર મંત્રથી એની અંદર સંસ્કાર સ્થાપિત કરવામાં આવે છે. એટલે નંદરાયજી કહે છે કે આપ અમારે મંત્ર પ્રધાન સાથે અમારા બાળકોનું સંસ્કાર કરો, ઉત્સવ પ્રધાન નહીં, મંત્ર પ્રધાન કરો. કોઈ પણ જ્યારે ધાર્મિક અનુષ્ઠાન કરીએ, ઉત્સવ પ્રધાન નહીં, મંત્ર પ્રધાન વિશેષ રૂપથી. પછી તમે લગ્ન પ્રસંગ હોય, આજે ઉત્સવના રૂપમાં તો આપજે, આજે એટલું બધું સેલિબ્રેશન આપણે રાખીએ, 500,000 માણસ આવે, સેલિબ્રેટ કરીએ, સારી વાત છે, ખર્ચો બધો કર્યો, પરંતુ લગ્નની જ્યાં મંત્રની વાત આવે, ઓ ભાઈ બાપા બહુ મોડું નહીં કરતા, જલ્દી વહેલું પતાવી દેજો. જો મૂળ આધ્યાત્મિક જો મૂળ ચીજ હે, બાકી બધું આપણે તામઝામ કર્યું, ખાવા પીવાનું ને બધી વ્યવસ્થા કરી, પરંતુ વિધિ વિધાન જ્યાં છે, જે સંસ્કારની જે ભાવનાઓ રહેલી છે, જે મંત્રોચ્ચાર દ્વારા જે આશીર્વાદ મળે છે વાસ્તવમાં, બાકી ઓલા બધા મહેમાન આવવાવાળા આશીર્વાદ, આશીર્વાદ માટે પણ એવું આત્મબોલ હોવું જોઈએ તો આશીર્વાદ લાગે સામેવાળાને, બરોબર કે નહીં? પરંતુ એ મંત્રોમાં એ શક્તિ છે પ્રિયજનો, એનાથી આપણને આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજે આપણે એવા એવા સમયમાં આપણે આવી ગયા છીએ, આ વિચારવાની વાત છે. હા, જ્યારે જ્યારે ઘણી વખત વૈષ્ણવના અમે પ્રસંગમાં જતા હોઈએ છીએ, આનંદથી બોલાવે એ વાતની પ્રસન્નતા છે કે ચાલો એટલી મર્યાદા રાખે છે, હા, કે એના ગુરુચરણોને એના પ્રસંગમાં, માંગલિક પ્રસંગોમાં વિનંતી કરીને, આગ્રહ કરીને બોલાવે છે. પરંતુ ઘણી વખત આવી પરિસ્થિતિઓ જોઈએ, મનમાં આમ થોડું દુઃખનો અનુભવ અવશ્ય થાય. ઓલા લગ્ન કરવાવાળા એ ત્યાં એ બેઠા હોય ઉપર, ઓલા ગોર બાપા નીચે બેઠા હોય, કોઈ એમની મર્યાદા સચવાતી ન હોય, અને ઓલાને ગોર બાપા એમને ખબર હોય કે આને એમાં કંઈ ઇન્ટરેસ્ટ છે નહીં, તો એ પણ પછી બધું, હા, બધું શું કરે હવે, એ પણ ઓલાથી જજમાન એને એટલો પ્રેશર, જલ્દી જલ્દી જલ્દી, આટલું બધું હોય. કોઈ બી કાર્ય મંત્ર પ્રધાનતા એની વિધિ જે છે, આગ્રહ રાખવો જોઈએ. નંદરાયજી કહે છે આપણે ઉત્સવ પ્રધાન ન કરતા મંત્ર પ્રધાન કરીએ,
कुरुम द्विजाति संस्कारम स्वस्ति वाचन पूर्वकम। गर्गाचार्य जी ना कहवा पर बन्ने बाड़कों ने लईने नंदराय जी यशोदा जी रोहिणी जी गौशाला में पधार्या। गर्गाचार्य जी बाड़कों ना दर्शन कर्या। यशोदा जी ना खोड़ा में रोहिणी जी ना पुत्र ने रोहिणी जी ना खोड़ा में यशोदा नंद। हवे नंदराय जी तो ब्राह्मणों में श्रेष्ठ छे जाणी गया। अने कारण के यशोदा जी ना खोड़ा में जे बालक छे अने रोहिणी जी ना जे खोड़ा में बालक छे, हवे एमनी स्वरूप जोईए तो रोहिणी जी ना खोड़ा में जे बालक छे ए यशोदा जी नुं मोढुं जुए छे अने यशोदा जी ना खोड़ा में छे ए रोहिणी जी नुं मोढुं जुए। एक बाळकनी सहज वृत्ति होय ने, એના માના તરફ જોતો હોય, માને ખોજે। જ્યાં એ બાળકોના દર્શન કર્યા, ગર્ગાચાર્યજી કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્થતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુહ યદુનામપપૃથક ભાવાત સંકર્ષણ મુષન્યત। ગર્ગાચાર્યજી કહે છે કે આપનો આ જે જ્યેષ્ઠ પુત્ર છે એના ત્રણ નામ આપે બતાવ્યા। પહેલું નામ છે કે આ જે રોહિણીનો જે પુત્ર છે એને રોહિણે બધા કહેશે, સાથે આની ગુણ, આનું પોતાનું સ્વસામર્થ્ય, અને એ સામર્થ્ય ગુણના લીધે બધાનું પાલન પોષણ કરશે, બધાને આનંદ આપશે, અને આની અંદર શક્તિ પણ એટલી જ હશે, એટલે આનું નામ બલરામ, અને ગર્ભકર્ષણના લીધે આનું નામ સંકર્ષણ। એમ ત્રણ નામ દાઉજીના બતાવ્યા બલરામજીના। લાલનના દર્શન કરીને ગર્ગાચાર્યજી કહે છે, આસન વર્ણસ્ત્રયો હાસ્ય ગ્રહતો નુયુગં તનુઃ શુક્લો રક્તાસ્તથા પીત ઇદાની કૃષ્ણતા। આપના બાળકની શું વાત કરું, એ તો પૂર્વમાં અલગ અલગ યુગોમાં શુક્લ વર્ણથી, રક્ત વર્ણથી, પીત વર્ણથી એનું પ્રાગટ્ય થયું છે, અને આ વખતે કૃષ્ણ એટલે શ્યામ વર્ણથી એ પ્રગટ થયું છે, એટલે આનું નામ કૃષ્ણ। અને સાથે સાથે ગર્ગાચાર્યજીએ બહુ રહસ્યની વાત કરી, પ્રાગટ્યમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્વાત્મજ વાસુદેવ ઇતિ શ્રીમાન નરભિજ્ઞા સંપ્રચક્ષતે। યદ્યપિ ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ ન કહ્યું, પરંતુ સંકેતમાં કહી દીધું, પ્રાક્વચિત વસુદેવસ્ય જાતઃ, હે નંદરાયજી, તમારો આ બાળક પહેલા એનો વસુદેવજીને ત્યાં જન્મ થઈ ચૂક્યો છે। સંકેતમાં કીધું કે વસુદેવજીને ત્યાં જન્મ થઈ ચૂક્યો। હવે નંદરાયજી તો બહુ જ સહજ છે, નંદરાયજીને વિચારો, અરે કોઈ પહેલે કોઈ જન્મ મેં વસુદેવજી કે યહાં પે મેરે લાલા કો જન્મ ભયો હોય, પહેલા ક્યારેક થયું હશે પૂર્વ કોઈ જન્મમાં, પરંતુ સંકેતમાં કહી દીધું કે આ જે તારો બાળક છે એનો જન્મ વસુદેવજીને ત્યાં થઈ ગયો છે। પરંતુ આ રહસ્યને અભિજ્ઞા બધા જાણી નથી શકતા, એટલે આનું નામ શ્રીમાન વાસુદેવ ઇતિ સંપ્રક્ષેત, આને બધા વાસુદેવ કહેશે। અને આના ગુણની હું શું વાત કરું, ગુણ કર્માન રૂપાણી તાન્યહં વેદનો જના। આના અનેકો નામો છે, આના અનેક ગુણ છે, બહુની સંતિનું રૂપાણી, અનેક નામ, અનેક રૂપ છે, અને અનેક કાર્ય છે, અનેક ભગવાનના જે સહસ્ત્ર નામો છે એ નામોનું ઉચ્ચારણ શ્રી ગર્ગાચાર્યજી કરવા લાગી ગયા। ગૌશાલાની અંદર આ નામકરણ વિધિ અનુસાર આ વિધિ પૂરી થઈ। ત્યાં જ ગૌશાલામાં એક કોઈ ગોપી આ જે સંસ્કાર થઈ રહ્યા હતા એની સાક્ષી થઈ, એને બધું જોયું, અને દોડતી દોડતી સખીઓના મંડળમાં ગઈ અને કહેવા લાગી, અરે સખીઓ બધાઈ હો, બધાઈ હો, કે કા ભયો, કે આજ અપને લાલા કો નામકરણ હે ગયો, તો કે કા રખવે મેં આયો, તો કે અપને લાલા કો નામ કૃષ્ણ રખ્યો હે। દૂસરી સખી કહે કે કૃષ્ણ ક્યો રખો હોય ગો, એક ને કઈ થોડો કારો છે ને, ને એક સાંવલો હે, યાલી એ કૃષ્ણ। એકવાર તો ઠાકોરજી અને સ્વામીજીમાં મીઠો ઝઘડો થયો, સ્વામીજી કે
प्रभु कृष्ण हूँ तुम्हारी साथे न रमू, आपके साथ में नहीं खेलू, कारण के आपनी साथे जे पण कोई रहे आप एने पोतानो रंग लगावी दियो, ने आप तो काड़ा अने हूँ तो गोरी, तो हूँ पण क्यां काड़ी थई गई, तो आप तो वादड़ो जेवा श्याम छो। ठाकुर जी के हा प्रियाजू आपनी वात साची छे, हूँ वादड़नी जेम श्याम छू, कारण के हूँ भरेलो बादल छू अने तमे खाली बादलनी जेम छो, एटले तमे गौर वर्ण छो। मारू काम वरसवू ने तमारू काम तरसवू, અને આજ તો આપણા મિલનનો આનંદ છે, આજ તો આપણી લીલાનો આનંદ છે, એટલે પ્રિયાજુ હમસે રૂઠો મત, હે હમારે સાથે લીલા કરો, રાસ કરો। કાનમાં કૃષ્ણ શબ્દ ગયો અને એટલો આનંદ, કૃષ્ણ નામ એ મંત્રાત્મક છે। કૃષ્ણ નામ જબ તે શ્રવણ સુન્યો રિયાલી, કૃષ્ણ फलात्मक छे। कलयुग केवल नाम आधारा, सुमरु सुमरु भव होए पारा, कलयुग केवल नाम आधारा। आ नाम लीलानु वर्णन जे अंतःकरण ने शुद्ध करवा वाली, એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અવસરકના સમયમાં તો ઠાકોરજીની સ્વરૂપ સેવા અને અનવસરના સમયમાં ઠાકોરજીની નામ સેવા। શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ। સતતમ તમે ગમે ત્યાં હો, ગમે તે કાર્ય કરતા હો, સતત ચિંતન શ્રી કૃષ્ણનું બનાવીને રાખો।
અને એ ભગવદ નામથી એક સકારાત્મક ઉર્જા તમને મળશે. કારણ કે આધુનિક વિજ્ઞાન આ વસ્તુને માને છે કે જેવું તમે ચિંતન કરો છો, જેના તમે વિચારોમાં રહો છો, એની ઉર્જા, એની વાઇબ્રેશન તમને મળે છે. હવે તમે સંસારના વ્યક્તિઓનું ચિંતન કરશો, હવે ઓલો ડિપ્રેસ છે તો એનું ડિપ્રેશન સીધું તમારી અંદર ટ્રાન્સફર થશે. આની પાછળ જે શ્રી મહાપ્રભુજી જે આચાર્યોએ આજ્ઞા કરી છે, શાસ્ત્રો જે આપણને સમજાવે છે, હજારો વર્ષ પહેલા આ જે બધી વાત આપણને કહી છે, એ પૂરી લોજિકલ છે. હરેકની પાછળ લોજિક રહેલું છે. હવે આપણે સાંસારિક વ્યક્તિઓનું ચિંતન કરતા રહેશું, ઓલો નેગેટિવ હોય, નકારાત્મક સોચ એની અંદર હોય, તો એ સોચ તમારી અંદર સીધી આવી ગઈ. પરંતુ શ્રી ઠાકોરજી કેવા છે, આનંદથી ભરેલા એ કૃષ્ણ, જો રસ સે ભરે હુએ હૈ વહ કૃષ્ણ, શ્રી કૃષ્ણ. અને જ્યારે આપણે એકબીજાને મળીએ ત્યારે શું કહીએ, જય શ્રી કૃષ્ણ. ત્યારે પણ એ જ આગ્રહ રાખીએ ને, જય શ્રી કૃષ્ણ. આપણી જો પરંપરા કેટલી મીઠી છે જોજો, આની પાછળ રહસ્ય. જ્યારે વૈષ્ણવ વૈષ્ણવ એકબીજાને મળે શું કહે, જય શ્રી કૃષ્ણ. અને પછી જ્યારે મળીને પાછા વિખુટા થાય, દૂર થાય, પછી શું બોલે, જય શ્રી કૃષ્ણ, ચાલો ભાઈ મળ્યા, જય શ્રી કૃષ્ણ. આપણને આ શીખવાડવામાં આવ્યું છે કે જ્યારે મળો તો જય શ્રી કૃષ્ણ, અને જય શ્રી કૃષ્ણથી શરૂઆત થઈ એટલે હવે જેમાં કૃષ્ણની જય હો એવી જ વાત કરવાની. વૈષ્ણવ વૈષ્ણવ આપસમાં મળે ને જય શ્રી કૃષ્ણથી શરૂઆત થાય, એનો મતલબ શું કે હવે જેમાં કૃષ્ણની જય હો એવી ચર્ચા કરવી. પરંતુ વિડંબના શું છે, મિલે તબ જય શ્રી કૃષ્ણ, બિછડે તો જય શ્રી કૃષ્ણ, ને બીચ મેં પોતાની જય જય, હવે તો મેં આ કર્યું, હવે તો હું આ કરવાનો છું, હવે તો આમ છે ને, હવે ફલાણું ને હવે ઢીકણું, ખુદ કી જય. વૈષ્ણવ પોતાની જય ન ચાહે, ગોપી ક્યાં કહેતી હે, જયતિ તે અધિકમ જન્મના, પ્રભુ તુમ જીતે હમ હારે, આપ જીતે હમ અપની જય થોડી ચાહે, ભક્ત કભી ભી અપની જય નહીં ચાહતા, ઠાકુરજીની જય થાય, વલ્લભની જય થાય. એટલા માટે આપણને આ સંસ્કાર આપવામાં આવ્યા કે મળો તો જય શ્રી કૃષ્ણ, અને વચ્ચે પણ જેમાં કૃષ્ણની જય હોય એવી વાતો કરીએ. ચાર મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. આ આપણી પરંપરા છે. નમસ્કાર. હાથ મળવાની આપણી રીત નથી, આ તો પશ્ચિમી કલ્ચર છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ, પાશ્ચાત્ય કલ્ચર, ત્યાંથી આ હેલો હાય આવી ગયું છે. આ હેલો હાય ને હાથ મળવા, અરે એવા એવા હેઠા હાથ હોય મોઢામાં નાખેલા, વિચાર તો કરો કેવા કેવા હાથ. પાછી ઓલી વાત મારે કરવી પડશે, કરું પાછી, આવું આવું મોઢું ભર્યું હોય ને પાછું એમાં આમ આમ નાખેલા ગમે તે વાત, ને ઓલા સામે વાળો આપણને, હા ભાઈ હેલો, વિચાર તો કરો આ કેવા હાથ આપણા. પછી આમાં રોગ જ થાય ને, શું થાય પછી. પહેલાથી જ આપણે આ કોરોના આવ્યું પછી વિદેશોના પણ પ્રેસિડેન્ટ ને બધા નમસ્કાર કરવા લાગી, કે આપણે જોયું ને બધા આ ચમત્કારનો, જે આ નમસ્કારનો જે ચમત્કાર છે, તકલીફી તો આ બધું માનીએ ખરું, પાછું થોડા સમય થાય ને પાછું બધું ભૂલી જઈએ, સમસ્યા ત્યાં છે. એટલે ચાર મિલે 64, ચાર મિલે, જ્યારે વૈષ્ણવ દેખાય તો બે નેત્ર એના, બે આપણા, ચાર મિલે 64 ખીલે, વૈષ્ણવ વૈષ્ણવ આપસમાં જુએ તો 32 આની ને 32 આની હોય તો 64 ખીલે, પ્રસન્નતા થાય ને. 20 રહે કર જોડ, 10 ઓલાના હાથ આંગળીઓ ને 10 આપણી હાથ જોડીને જય શ્રી કૃષ્ણ, હરિજન સે હરિજન મિલે, ને પછી એવો સત્સંગ થાય, નાચે 7 કરોડ. કહેવાય છે કે એક મનુષ્યના શરીરમાં 3.5 કરોડ રૂમટા હોય છે, રૂમ હોય છે, તો કે નાચે 7 કરોડ, 3.5 આના 3.5 આના, એવો સત્સંગ રોમાંચ થાય. નહીં તો ઓલા મેડમ હવે મારે આ ટાંટિયા હવે પહેલાં જેવા ન રહ્યા ને, હવે માથું આવું નથી રહ્યું ને, હવે શું મતલબ છે આ બધો. ઘણી વાર આપસમાં મળતો હોય આવી બધી વાતો, બહુ વાંસામાં તકલીફ છે ને, હવે આ કે મારે આ જ છે તકલીફ, શું કહું, આની વાત પૂરી થાય તો હું મારી વાત કહું, આ બધો ક્યાં મતલબ એમ બાતો કા. વિચાર કરો આપણે કેટલો ફાલતુનો સમય આપણો નીકળી જાય છે. બધી લૌકિક સમસ્યાઓ, શારીરિક, પારિવારિક, આ બધાને, બધાના જીવનમાં છે. પછી એને જ બધી વાતો કરીને વૈષ્ણવ થઈને આપણે પોતાની ગરિમા ખોઈ નાખીએ, એનો શું મતલબ. નહીં, નાચે 7 કરોડ,
जय श्री कृष्ण, आपस में मिले जिसमें कृष्ण की जय। जारे वैष्णव वैष्णव आपस में मिले जय श्री कृष्ण करिए, जारे आपड़े वल्लभ कुल आचार्य वंशज नी सन्मुख जाइए त्यारे आपड़े जय जय श्री दंडवत प्रणाम करिए। गई काले जे वैष्णव जिज्ञासा प्रगट करी, मने गम्यो एनी एनी जिज्ञासा के जे आप कई बताओ जो, कोई ने पण कई जिज्ञासा होय ने पूछो, चिट्ठी लखी देवी। हवे तो पाछो आ पहला थी वात थई नहीं, बाकी घणा समस आपड़ी जे शंकाओ छे एनो कई निवारण थई जाय ने। हजी बे दिवस तो छे, कोई ने कई जिज्ञासा होय चिट्ठी में लखी ने अहीं आपड़ा कार्यकर्ता होय एने आपी देवानी, जे प्रसंगोपात ठाकुर जी नी इच्छा थी कई केनु जे समाधान थई शके। आपणे वैष्णव वैष्णव ने मळीए तो जय श्री कृष्ण, परंतु जे आपणा गुरु ना स्थान उपर छे वल्लभ आचार्य वंशज छे एने आपणे दंडवत प्रणाम करीए। आपणी मर्यादा छे वल्लभ कुल ने आपणे जय श्री कृष्ण नथी करता होता, कारण आनी पाछळनुं जेम हमणां ज वात करी के कृष्ण नाम ए फलात्मक छे, मंत्रात्मक छे। कृष्ण वो मंत्रात्मक नाम है, अने ज्यारे आपणे कोईने जय श्री कृष्ण करीए आपणे आशा राखी के ई पण आपणने सामेथी जय श्री कृष्ण करे। હવે તમે જ્યારે ગુરુજનોને વલ્લભ કુલ બાલકને જય શ્રી કૃષ્ણ કરો અને એ પણ તમને સામે પ્રત્યુત્તર જય શ્રી કૃષ્ણ આપી દે તો શું થયું? તમે ગુરુ પાસેથી મંત્રનો ઉચ્ચાર કરાવ્યો। રીત શું છે? ગુરુ શિષ્ય પાસે મંત્રનો ઉચ્ચાર કરાવી શકે, શિષ્યની એ યોગ્યતા નથી કે ગુરુ પાસે મંત્રનો ઉચ્ચાર કરાવે। સમજાય છે મારી વાત? તો ત્યાં આપણી મર્યાદા છૂટી જાય, એટલે આપણે શું કરીએ, કહીએ જય જય શ્રી દંડવત પ્રણામ। અને એમ પણ ગુરુ પાસેથી આપણને આશીર્વાદની અપેક્ષા હોય તો આપણે દંડવત કરીએ તો આપણને આશીર્વાદની પ્રાપ્તિ થાય। તો એ કારણથી આપણે આચાર્ય વંશજને દંડવત પ્રણામ કરતા હોઈએ, કારણ કે કૃષ્ણ નામ એ મંત્રાત્મક છે। નામકરણ સંસ્કાર અહીંયા પરિપૂર્ણ થયા અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ આ નામકરણ સંસ્કાર જે નામ લીલા છે વૈષ્ણવને અનુસરાદીનો જે સમય છે એમાં પ્રભુના નામનો આગ્રહ રાખવો એ આપશીની આજ્ઞા છે। નામકરણ લીલા પછી હવે પ્રભુની રૂપ લીલાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં શ્રી ઠાકોરજીની રિંગણ લીલાનું વર્ણન છે। 10 શ્લોકોમાં ઠાકોરજીના અલગ અલગ પ્રકારના રૂપના દર્શન શ્રી સુખદેવજીએ કરાવ્યા છે। कालेन व्रजतालपेन गोकुले रामकेशवो जाणुभ्यां सह पाणिभ्यां रिंगमाणो विजहतु। कालेन व्रजतालपेन गोकुले रामकेशव, श्री सुखदेव जी कहे छे कि हवे थोड़ा समय में બલરામ અને કેશવ હાથ અને ઘૂંટણના બલ રીંગણ રેંગતા થઈ ગયા, એટલે ઘૂંટમણ ચાલવા લાગી ગયા। જે આખા સમસ્ત જગતને ચલાવવા વાળા છે હવે એ માતા પિતાના વાત્સલ્યના ભાવના વશીભૂત થઈને હાથ અને ઘૂંટણના બલ ચાલવા લાગી ગયા, કારણ કે યશોદાજીનો એ ભાવ, કબ મેરો મોહન ચલે ગો ઘૂંટરુવન, તબ હું કરૂંગી બધાઈ સર્વસ્વ વાર દેઉંગી તબ જબ વહ મૈયા કહે મુહે તુતરાઈ, કબ મેરો મોહન ચલે ગો। એ જો યશોદાજી કો ભાવ, અને આજે ભક્તના ભાવના અનુરૂપ ઠાકોરજી રીંગણ લીલા ઘૂંટમણ ચાલવા લાગી ગયા। ગોકુલે રામ કેશવો, શ્રી મહાપ્રભુજી અહીંયા કેશવ શબ્દની બહુ સુંદર વ્યાખ્યા કરી, પ્રશસ્તા કેશાહ યસ્ય સ કેશવઃ, અર્થાત જેના કેશ અતિ સુંદર છે એ કેશવ, અથવા તો કશ્ચ અશ્ચ ઈશશ્ચ ઇતિ કેશાહ તાન વયતે પ્રશાસતિ ઇતિ કેશવઃ। જે ત્રણે દેવતાઓના પ્રશાસક છે એમનું નામ કેશવ, અથવા તો જે મંદ મંદ મુસ્કરાહટ જ્યારે આપના મુખ પર આવે છે અને જેમની મુસ્કાનથી જેના મુખથી સુંદર કિરણ પ્રગટ થાય છે એનું નામ કેશવ, અથવા તો કેશાન વયતે પ્રશાસતિ રાધાયાહ ઇતિ કેશવઃ। જે નિકુંજમાં શ્રી રાધાજીના કેશ એક હાથથી ઉપાડીને પોતાના બીજા હાથમાં લઈને જે ગૂંથી રહ્યા છે એનું નામ કેશવ। શ્રી મહાપ્રભુજી આ એક જ શબ્દની એક જ શબ્દથી વ્યાખ્યાથી શ્રી ઠાકોરજીનો અનેક મહાત્મ્યનો બોધ જીવને કરાવ્યો।
યશોદા મૈયા લાલાના શિંગાર કરે, નુપુર ધરાવે, વાગા ધરાવે, માલા ધરાઈ, કંકણ હાથમાં ધરાવ્યા, બાજુબંધ ધરાવ્યો, સુંદર તિલક, અને એ નુપુરમાંથી પણ છમ છમ અવાજ આવતો હોય, અને ઘૂંટમણ ચાલતા ચાલતા ઠાકોરજી આખા નંદાલયમાં જ્યારે રીંગણ લીલા કરે, છમ 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 એવો મધુર નાદ, અને જ્યારે ઠાકોરજીના ચરણારવિંદમાં એ છમ છમ નુપુરનું વાગે એટલે પ્રભુને એટલો આનંદ આવી જાય, દાદાને દેખાડે, દેખો દાદા, દેખો, છમ છમ, પરસ્પરસ એકબીજાથી આનંદ લે છે. અને એ સુંદર મોતીના શિંગાર ધરાવેલા, સુંદર મસ્તક પર મોર પેન છે, સુંદર વિશાલ નેત્ર, ઘુંઘરાલા કેશ, આંખોમાં સુંદર કાજલ ધરાવેલું છે, અને ઘૂંટમણ ચાલતા જ્યારે આંગણમાં આપ વિહાર કરતા હોય, ભગવદીઓ એ લીલાના દર્શન કરે. ધુરી પરે અતિ શોભિત શ્યામ જો તેસી બની સિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પગ પેંજની બાજત પીરી કછોટી, યા છબી કો રસ ખાન વિદો કત વારત કામ કલા નિધિ કોટી, કાગ કે ભાગ કહા સજની હરિ હાથ સુ લે ગયો માખન રોટી, ધુરી પરે અતિ શોભિત શ્યામ જો તેસી બની સિર સુંદર ચોટી. આંગનમાં વિહાર કરી રહ્યા છે, હાથમાં માખન રોટી છે, પરંતુ કાગ કે ભાગ કી કહા કહીએ જો હરિ હાથ સુ લે ગયો માખન રોટી. જ્યાં એ માખન રોટી ઠાકોરજીના હાથમાંથી એ કાગ ઉઠાવીને લઈ ગયો, ઠાકોરજી રોવે લગ ગયે. ये वही कांगभूषण जी ठाकुर जी की बाल लीला के दर्शन करने के लिए यहाँ पे आए. क्यारे घुटमन चालता चालता बार आंगन थी बार निकली जाए, कारण के घुटमन सीखी गया एटले हवे एक जगह स्थिर बेसे नहीं. घुटमन चालवा बाड़ा बाड़क नु मनोविज्ञान शू कहे छे के हवे एक जगह बैठो बैठो ई बोर थई गयो, हवे बधी जगह फरवा मांगे छे, बधी वस्तुओं नो स्पर्श करवा मांगे छे, बधी जगह सब जगह घूमना चाहता. ઠાકુરજી ઘૂંટમણ ચાલતા ચાલતા સીધા ઘરની બહાર. શુકદેવજી વર્ણન કરે છે, તાવાગ્રી યુગ્મ મનુ કૃષ્ચ સરિષૃપંતો ઘોષા પ્રદોષ રુચિરમ વ્રજ કરદમેષુ તન્નાદ હષ્ટ મન સાવન શત્ય લોકમ મુક્ત પ્રભુતિ વધુ પેય તુરંતિ માતૃ. સુખદેવજી વર્ણન કરે છે કે બંને બલરામજી અને કૃષ્ણ ઘૂંટમણ ચાલતા ચાલતા બહાર નીકળી જાય, અને હવે બહાર હવે કીચડ ને જે બધું હોય કીચડમાં આખા સની જાય, પૂરા શ્રીઅંગમાં કીચડ લાગી જાય. પછી યશોદાજી પાછા એને લઈને આવે, પાછા સ્નાન કરાવે, નૂતન વસ્ત્ર ધરાવ્યા. હે લાલા બહાર મત જાય, ઓકા લગ જાયગી તું, પણ હવે આ એક જગ્યાએ તું બેસે નહીં. એક વારની વાત, આમ કોઈ આંગનમાંથી જોયું તો આમ મોટી મોટી દાઢી અને દાઢીવાળો કોઈ આમ જઈ રહ્યો હતો બ્રજવાસી. આ બંને જોયું, એમને લાગ્યા બાબા બાબા જ આ રહે, તો ઘૂંટમણ ચલતે ચલતે સીધે બહાર, બાબા બાબા કહેતા કહેતા સીધે બહાર નીકળી ગયા. હવે જ્યાં શબ્દ સાંભળ્યો ઓલો જે બ્રજવાસી હતો એને પાછળ વળીને જોયું, એને લાડ આવ્યો, એ ગોદીમાં ઉપાડવા ગયો, પરંતુ જ્યાં આમને જોયું અરે એ તો બાબા નહીં, પાછા ભાગ્યા, પાછા નંદાલય તરફ, યશોદાજી તરફ. અને એવા ઉદ્વિગ્નતાથી ઘૂંટમણ, જેમ ઓલો નાનો બાળક હોય કોઈને અજાણ્યાને જોઈને ડરી જાય ને, તો પાછો એને મા પાસે, તો ઘૂંટમણ ચાલતા ચાલતા પાછા યશોદાજી પાસે લાલન આવે છે. અને જ્યારે એ ઠાકોરજી ઘૂંટમણ ચાલતા ચાલતા યશોદાજી પાસે આવે, અને એ સ્વરૂપના દર્શન જ્યારે યશોદાજી કરે છે, એના એટલો વાત્સલ્ય રસ એની અંદર જાગૃત થઈ જાય, સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી જાય. તરત યશોદાજી એ દોડતા દોડતા એ ફાસ્ટ ચાલીને આવે, પાછા ખોડામાં યશોદાજી લઈ લે, અને જે વાત્સલ્ય રસ ઉભર્યું છે હવે દુગ્ધપાન કરાવવા લાગી જાય. દુગ્ધપાન કરાયો ને આમ છેડો આમ પાછો ઢાંકી દે લાલન ઉપર, પરંતુ એ ક્યાં કરે, લાલન છોટે છોટે ચરણાર વિનસે હટા દેવે, અને યશોદાજીનું મોઢું જુએ આમ. પાછા યશોદાજી એને ઢાંકે, એ દૂધ પી લે, પાછા પગથી આમ વાચલ હટાવી દે, પાછો યશોદાજીને મોઢું જુએ. બાળકની આ સહજ વૃત્તિ હોય, માનું મોડું જોયા કરે, ને પછી હસે, પછી યશોદાજી હસે, એવો લાડ આવે, એવો વાલ આવે. અરે ઇતનો મીઠો મીઠો, મત હસો કર, કોઈ કીધું કોઈ નજર લગ જાયગી, સબકે સામને હસો, મત હસો કર, એવા હસી આવે. યશોદાજી કે ને પાછા લાલાને એટલી હસી આવે.
विचारो यशोदा तेरे भाग्य की कही न जाई, जो मूर्ति ब्रह्मादिक दुर्लभ सो प्रगटे है आई। यशोदा तेरे भाग्य की कही न जाई, ऐसो आनंद। अने ई जारे लालन हंसता होए त्यारे हंसता हंसता लालन नी हवे बे दूधनी दती आवी गई छे एना दर्शन यशोदा जी ने थाय छे। श्री सुखदेव जी वर्णन करे छे, तन्मान्तरो निज सुतौ गृण यास्त्र वंतो पंगांग रांग रुचिराव पुगुय्य दोर्भ्यां दत्वा स्तनं प्रपिबतोस्म मुखं निरीक्ष्य मुग्ध स्मिताल्प दशनं ययतु प्रमो। दत्वा स्तनं, अब वो जो दूध की दतियां हैं वो यशोदा जी को दिखाई दी। देख लो आनंद, क्यारे घुटमन चालता चालता गौशाला में आप वया जाए, वाछड़ा नी जेने पूछ पकड़ी ले, वाछड़ो गभराई जाए उभो थी जाए तो ये वाछड़ा नी पूछ पकड़ी ने ठाकुर जी गौशाला में आखो गौमूत्र गोबर आखा ठाकुर जी ना श्रीअंग में लागी जाए। वत्से रितस्तत उभा उभा वनु कृष्ण माणो, पछी यशोदा जी पाछा लाला ने तीड़ी ने आवे, लाला बार मत जा तो गुलक जाएगी, डरावे लाला बार अकेलो नहीं जानो बार हाउ 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 भाड़क ना डर हाउ हाउ फिर ये रोवे लग जाए। रो मत, एकलो नहीं जा, हूं तने ले जाइस, डर नहीं। जीवो भाव एवो भाव यहां पूरो करे छे ठाकुर जी, ये यथामाम प्रपद्यन्ते, ये बात हाउ हाउ भार हाउ है हाउ। श्री जी आपने जाइए ने सिंह पोड़ नादवरा गया छो ने, त्या सिंह पोड़ ना दर्शन कही रहा से, ई सिंह पोड़ के आ बाल लीला नो भाव छे के आ बार नो भागी जाए एना माटे सिंह पोड़, आगे बड़े चंचल है ने घुटमन चालवा वाला ए घर मा टके ज नहीं। जोयो के आ बहु चंचल छे, पछी यशोदा जी शू करे, घर नो बधु काम मेली ने गृहियाणी करतुम अपि यत्र न तज्ज नन्यो शेकात आपुतुरलम मनसोनवस्था। બાળકની આવી પ્રવૃત્તિ જોઈને યશોદાજીનું મન અત્યંત વ્યાકુલ રહેતું, અંદર પણ ક્યાંક કામથી ગયો ને પણ નજર આમ જેમ ઓલું બાળક માં હોય ને એનું ચિત્ત, પપ્પા બેઠા હોય ત્યાં તો એને ખબર ન હોય શું થવાનું હોય, પણ ઓલી માં અંદર કામ કરતી હોય ને અરે જુઓ તો ખરા જો આને મોઢામાં શું નાખી દીધું, અહીંયા બેઠા જો, સાચી વાત કે નહીં? માં તો માં હે, માં કે પ્રેમથી કોઈ क्या उसकी प्रशंसा, माना प्रेम नहीं शू एनी कल्प एनी बात। सर्वोत्तम जे कोई स्नेह प्रेम होए ए मानो ने, अहियां तो ज्या आनंद कंद श्री ठाकुर जी स्वयं आ लीला करता होए वात्सल रस नो अनुभव करावता होए तो पछी ए आनंद तो आजे एक लौकिक एक मां अने बाळक ना ज्यारे स्नेह ने आपणे जोईए तो आपणे आनंद एक शुद्ध भाव पवित्र भाव जागृत थतो होय छे, तो अहियां तो अलौकिक आनंद स्वरूप श्री ठाकुर जी स्वयं छे, तो पछी अहियां ए स्नेह नी वात ए प्रेम नु वर्णन ए ए अनिवर्चनीय छे। यशोदा जी नु चित्त लालन मां ज लाग्यो रहे, नजर त्याने त्यां ज राखे खोड़ा मां लईने बैठा रहे, पछी बधु काम गौण करी नाखे ने खोड़ा मां लईने। काले बे दिवस पहेला पूज्य श्री दादाजी ए प्रवचन मां कह्युं हतुं ने, જાણીતમ પરમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ, આપણા ઘરમાં જે આપણા ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ પુષ્ટાવેલા એ ઠાકોરજી કોણ છે, કે આ જે યશોદાજી ઠાકોરજીને લાડ દડાવી રહ્યા છે એના ખોડામાં જે બિરાજેલા છે એ જ શ્રી વલ્લભની કૃપાથી આપણા ઘરમાં પધારે છે અને એની સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે। ધન્ય છે વૈષ્ણવના ભાગ્ય। રિંગણ લીલા કરતા કરતા ગાયોની પૂંછ પકડીને હવે શ્રી ઠાકોરજી ઉભા થવાનો પ્રયાસ કરે, ઉભા થાય પડે, ઉભા થાય પડે, ગોપીઓ બધું જુએ, હસતી જાય, આનંદ લેતી જાય, ગાયની પૂંછ પકડીને ઠાકોરજી ઉભા થાય છે। કાલે નાલપેન રાજર્ષે રામકૃષ્ણશ્ચ ગોકુલે અગ્રષ્ટ જાનુભી પદભી વિચક્રમ તુરજ્જસા। હવે તો જોત જોતામાં બંને જણા ઉત્તિષ્ઠ થઈને ચાલવા લાગી ગયા, અને જ્યાં ચાલવા લાગી ગયા તો હવે તો આખા બ્રજમાં ધૂમ મચાવી માખણ ચોરી લીલા પ્રારંભ થઈ ગઈ। સૌથી પહેલા ઠાકોરજીએ પોતાના ઘરમાં આ લીલા પ્રારંભ કરી, યશોદાજી કઈ કામથી બહાર ગયા હતા અને મૈયાજીની અનુપસ્થિતિના સમયમાં હવે માખણનો લોંધો લઈને આપ આરોગવા લાગી ગયા। હવે ત્યાં જ સામે જોયું કે એક ખંભ મણિયુક્ત ખંભ
અને એ ખંભમાં ઠાકોરજીને પોતાનો જ પ્રતિબિંબ દેખાયો. અને જ્યાં એ પ્રતિબિંબ દેખાયો તો એમને વિચાર આવી ગયો કે આ મારા જેવો બીજો કોણ આવી ગયો માખણ નો પ્રેમી. એને બહુ માખણ ગમતું લાગે છે. હવે પોતે તો આરોગ્ય ને ખંભમાં પણ ઓલાને ખવડાવતા જાય. દેખો કેટલી ઠાકોરજી કી સુંદર લીલા હે. પોતે આરોગ્ય એટલે તું તારો હિસ્સો લઈ લે, પણ મૈયાને નહીં કહેતો તું તારો હિસ્સો લઈ લે. એટલામાં મૈયા આવી જોઈ લાલન કહેવા લાગે, અરે મૈયા પતા નહીં અપને ઘર મેં યે કહાં સે આ ગયો. તું એસો મત સોચ્યો કે મોકુ બડો માખન કો લોભ હે, યે અપને ઘર મેં કહાં સે ઘુસ ગયો, યે માખન ખા રહ્યો હે, મેં તો વાકુ રોક રહ્યો. એક એવો જ એક વાર ની વાત, યશોદાજી કઈક બહાર ગયા અને આ માખણ ચોરી ઘરમાં પ્રારંભ કરી દે. દેવવશ પાછા આવ્યા તો શું જોયું, મટકીના અંદર હાથ. હવે નાની મટલી, તરત તો હાથ નીકળો નહીં. યશોદાજી જોયું, લાલા એ કા કર રહ્યો હે, અરે મૈયા કા બતાઉં, તેને એ હાથ મેં જો કંકણ ધરાયો હે, પર યા કંકણ મેં તેને એસો પદ્મરાગ જડ્યો હે, એસો પદ્મરાગ જડ્યો કે વાકી મૂકું બડી જલન હો રહી હે. તો વાદીના મેં જબ જલ ગયો થો તો તૂને મેરે હાથ મેં માખન લગાયો થો, મુકુ ચોટ આઈ થી તો તને માખન લગાયો થો, તો યે હાથ મેં જો ગરમ ગરમ લગ રહ્યો હે તો યાલીએ માખન મેં મેં ડાલ રહો હું, ઠંડક મિલ રહી હે, તો એસો મત સોચ્યો કે મુકુ માખન કો બહોત લોભ હે. યશોદાજીના મનના ભાવ આપ પૂરા કરે છે. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈ વ્રજ બાલકૈ સહ રામો વ્રજ સ્ત્રીણાં ચ ક્રીડે જનયન મુદમ. ગ્વાલ બાલોને સાથે લઈને જ્યાં બોલાવે ત્યાં જવું એવું નહીં, જે ન બોલાવે એના ઘર ઘરમાં જઈને ઠાકોરજીએ અલગ અલગ પ્રકારથી માખણ ચોરી પ્રારંભ કરી દીધી. અને માખણ ચોરી ચોરી થાય એટલે હલ્લો તો મચે, ચોર 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 હલ્લા તો મચી જાય. એટલો હલ્લો મચ્યો, એટલી બધી ગોપીઓ બધી આવી ને નંદાલયમાં આવીને કહેવા લાગી, અરે ઓ યશોદા મૈયા ને બહાર આવજે. યશોદાજી કે બહાર કેમ બોલાવીએ, તું અંદર આજા. અરે અમે ઘણી બધી છે, તું બહાર આવી જા. મૈયા બહાર ગઈ, જોયું તો ઘણી બધી ગોપીઓ. અરે આજે આટલી બધી એક સાથે મેને તો કોઈ નહોતા, નહીં દીયો તો આજ મેરે ઘર પે કેસે આઈ તું. તો કે નહોતા હમ કે દીજે સે નહીં તો કો ઉલાના દેવે કે લી આયે હૈ, ઉલાના આપવા માટે. કે મેં તારું શું બગાડ્યું કે તું મને ઉલાના આપે, કે તે નથી બગાડ્યું, તારા છોરાએ બગાડ્યું. કે મારા કાનાએ તમારું શું બગાડ્યું. અને હવે ગોપીઓ કહે છે, વત્સાન મુંજન કચિદ સમયે ક્રોશ સંજાત હાસહ સ્તેયમ સ્વાત્ર તત્ર દધિપયહ કલ્પિત હિ સ્તેય યોગૈ અર્કાન ભોક્ષન વિભજતિ સહ ચિન્નાતિ ભાંડમ વિનંતિ દ્રવ્યાલાભે સગૃહિ કૃપિતો યાતુ પ્રંત્યોશ્ચ તોકાન. વત્સાન મુંજન કચિદ સમયે, વત્સાન મુંજન, હજી તો વાછરડાને છોડવાનો સમય ન થયો હોય એની પહેલા છોડી દે છે, અને ઓલું વાછરડું બધું દૂધ પી જાય ને અમારા માટે કઈ બચતું નથી, હવે તું સમજાવવાને. યશોદા મૈયા કહે, લાલા તું એસો કરે, મૈયા કા બતાઉં, યે કા કરે પટ્ટી સબરો દૂધ ખુદી પી જાય, બછડા કો ભૂકો રખે. તુંય બતા કે વો દૂધ પે પહેલો અધિકાર કોન કો હે, બછડા કો હે ને. બીજી ગોપી કહે, ક્રોશ સંજાત હાસહ ભાંડમ ભિનંતી મરકાન ભોક્ષાન વિભજતિ. એક ગોપી કહે, ક્યાં વાછડાને છોડે એ તો ઠીક છે, પણ આ અમારા ઘરમાં આવીને મટકી ફોડી જાય છે, ભાંડ ફોડી દે છે. લાલન શું કરે, ઓલા વત્સને વાછડાને છોડે અને પછી અંદર જઈને ગોપીને કહે, અરે ગોપી દેખ કઈ વાછડાને છોડી દીધો. તો કે કોને છોડ્યો, તો કે મને શું ખબર, હું તો તને સૂચના આપું છું. હવે ઓલી ગોપી બાર વાછડાને પકડવા જાય, ઓલો આમથી આમ ભાગે, ઝટમાં તો હાથમાં આવે નહીં. ઠાકોરજી પૂરી સખા મંડળી સાથે અંદર અને માખણ ચોરી પ્રારંભ કરી દે, મટકી ફોડે, એના વસ્ત્રને ભીગોવી દે છાછમાં, એકબીજાના ઉપર માખણ લગાવે, એવી એવી લીલા. અને જ્યાં એ ગોપી પાછી અંદર આવે, જોયું માટલી ફૂલે ફૂટેલી, વસ્ત્ર આખા ભીગોવેલા, અને ઠાકોરજી મંદ મંદ હાસ્ય કરે ને આમ અંગૂઠો દેખાડે. આપણા ભગવદીઓ ગાય છે ને, પરમાનંદ બ્રજવાસી સાવરો, પરમાનંદ બ્રજવાસી સાવરો,
दिखाए न सले आपन घात कालन गवावत आपन घात कालन गवावत
પરમાનંદ વ્રજવાસી મધ 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 ગમ 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 નિઝ નિઝ ધનિ ધનિ મધ મધ ગમ ગમ નિઝ નિઝ ધનિ ધનિ મધ મધ ગમ ગમ નિઝ નિઝ ધનિ ધનિ મધ મધ ગમ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ ગ ગ મ મ ધ ધનિ નિ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ ગ ગ મ મ ધ ધનિ નિ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ ગ ગ મ મ ધ ધનિ નિ ધ સ પરમાનંદ વ્રજવાસી સાવરો પરમાનંદ વ્રજવાસી સાવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી અંગુષ્ઠ દિખાય રસ લે રાખીને મૂકી લીધું, જોઈ લીધું, પરંતુ આ એકલો ન હોય, આની સાથે આની ઉપરના પાછા ચાર ચાર વર્ષના બીજા, પાછા છ છ વર્ષના બીજા, તો સૌથી નીચે તો છ છ વર્ષના, પછી એના ઉપર બીજા ને પછી ઉપર ચડે ને માટકી લઈ લે, એમ કર અંધારામાં મૂક. તો મૈયા એક તો આનું સ્વરૂપ આવું અનુપમ છે, અને એમાં તું હીરા મણી ને એવા એવા અને ભારે શિંગાર ધરાવે, અને એ પ્રકાશમાં અંધારામાં છુપાયેલી માટલી પણ આ ખોજી લે છે અને ખબર પડી જાય છે. અને આને એટલી ખબર પડે છે કે સેમાં માખણ છે અને સેમાં છાછ છે, એટલે માખણની માટલી હોય તો એમાં મોટો છિદ્ર કરે અને છાછની માટકીમાં નાનું છિદ્ર કરે. મોટો છિદ્ર કરે તો લોંદો નીકળે ને. શું કહું મૈયા, લાલન તું એસે કરે નહીં મૈયા, આ જૂઠ બોલ. સુન મૈયા યા કે ગુણ મોસો ઇન મોહી લિયો બુલાય, દધી મે પડી સેત કી ચેટી બાર બાર મોતે કઢાઈ. ટહલ કરત મે યા કે ઘર કી મૈયા, આને મને કીધું એટલે હું આના ઘરે ગયો, હું તો ત્યાંથી નીકળતો હતો, આને બોલાયું લાલા યા આયો, કે મૈયા કો તો સબરો કામ કરે, આજ મેરો કામ કર. તો કે કા કામ કરનો હોય, તો કે દહી દધી મે પડી સેત કી ચેટી બાર બાર મોતે કઢાઈ,
કહ્યું કે આ દહીંમાં જે આ ચેટી કીડીઓ જે પડી ગઈ છે તું એને બહાર કાઢ. તો ટહલ કરત મે યાકે ઘર કી, હું તો આના ઘરની ટહેલ કરું છું, મને કામમાં લગાડી દે. ને ખબર છે મને આસુ કરે છે. ઓર ખુદ પતિ સંગ મિલ સોઈ, પોતે એના પતિ સાથે મળીને સુઈ જાય છે અને મને ઘરના કામમાં લગાડી દે છે. સુર વચન સુની હસી યશોદા, ગ્વાલીન રહી મુખ ચોહી, સુન મૈયા યાકે ગુણ મોસો. ઓલીને એટલી શરમ આવી, ઓલી તો તરત ઘરમાં ભાગી ગઈ. બીજી ગોપી આવીને કહેવા લાગી કે આ મરકાન ભોક્ષણ વિભજતી સ, ગ્વાલને ખવડાવે ઠીક છે, પોતે ખાય ઠીક, પણ વાંદરાઓને? મૈયા કહે, લાલા તું બંદરન કો ખવાવે? મૈયા કા બતાઉં, યે મેરે પૂર્વ જન્મ કે મિત્ર હૈ. કે અચ્છો, કે કેસે ભય? તો કે પૂર્વ જન્મે ઇનને મેરે લિયે બડો સેતુ બનાયો, બહુ મોટો સેતુ બાંધ્યો, પણ એ સમયમાં તો હું આને કંઈ આપી ન શકો, આ વખતે માખણ લૂંટાવું છું, મિશ્રી લૂંટાવું છું. મૈયાને લાગે કે આ નવી નવી કંઈક સ્ટોરી બનાવે છે, પણ એ ક્યાં જાણે. નારાયણ બ્રજ આયો, યહ ધન ધર્મ હિતે પાયો, ની કે રાખ યશોદા મૈયા. તો સાક્ષાત નારાયણ પ્રભુ પધારે. જેવા ગોપીના જેવા ભાવ, એ ભાવના અનુરૂપ ઠાકોરજી એના ઘરે જઈને દુષ્ટ લીલા, ધાષ્ટ લીલા, ધૂર્ત લીલા, એકવાર તો ગોપીનું રૂપ ધારણ કરીને વયા ગયા ગોપીના ઘરે. કેવા લાગે? અરે ઓ બહેના, અવાજ આપ્યો. બાર આઈ જોયું કે કોણ? તું તારી બહેન. ઓલી વિચારે કે મારી બેન? કે મારા પપ્પાએ તો ક્યારે કીધું નહીં કે મારી કોઈ બેન પણ છે. બાપુજીએ ક્યારે કીધું નહીં? અરે તારી દૂરની બેન, બહુ દિવસ પછી આવી. એમ? આવ આવ બેસ. તારું મોઢું તો દેખાડ. મારાથી શેની લાજ? જૂના જમાનામાં લાજ ને બ્રજમાં તો આટલું, અહીંયા સુધીનું. મોઢું તો દેખાડ, ખબર તો પડે. અરે ના, આને ન હટાવાય. કેમ? અરે મારી સાસ છે ને, એને સાસે નક્કી કર્યું છે કે જ્યાર સુધી ઓલા દેવને ત્યાં જઈને પૂજા કરી ન આવીએ ત્યાં સુધી કોઈને મોઢું નહીં દેખાડવાનું. અને જો મેં મોઢું અહીંયા ખોલી લીધું ને ક્યાં ખબર પડી ગઈ સાસુને, તો સાસુને ચોમાસુ. ક્યારે વર્ષે ખબર નહીં, એવી જૂની કહેવત. હવે મને નથી લાગતો, હવે તો સાસ બધી બહુ સરસ, બધું શાંત થઈ ગઈ હવે તો. બાકી આ તો જૂની વાતો છે, આપણે તો એમને વાત નીકળી. તો સાસુને ચોમાસુ, ઓલી ડરી ગઈ કે ના ના મોઢું ન દેખાડું. ઠીક છે, કોઈ વાંધો નહીં, ઓલી ખબર છે કે મારી આવી જ છે સાસ, રેવા દે કોઈ વાત. કે બહુ દિવસ પછી, કે હા બહુ દિવસ પછી આવવાનો થયો. એમ એની મીઠી મીઠી વાતો ત્યાં મજા આવી. બેઠા ત્યાં બપોરનો સમય, કેવા લાગ્યું, બહેના તારે જલ ભરવા નથી જવું? યમના તટ ઉપર બધી ગોપીઓ જાય છે ને, કે જવું તો છે પણ આ ઘરનું થોડું કામ પતાવી લઉં પછી જવું. અરે કામ હું કરી લઈશ ને, હું તારી નાની બહેન, હું બેઠી હોઉં તું કામ કરે એવું સારું લાગે, તું જા એ કરી આવું. બંને બહેન, બંને બહેનો મળીને કામ કરીએ, તું બહારનું કર, હું અંદરનું સાફ સફાઈ કરું, હું કામ કરી લઈશ, તું મને બતાવી દે ક્યાં ક્યાં શું સાફ કરવાનું છે. કે હા જો આ અહીંયા બધું આ છે, આ વસ્તુ મૂકી છે, અહીંયા માખણ છે, અહીંયા છાશ છે, પણ ધ્યાન રાખજે અમે સંતાડીને મૂક્યું છે. અહીંયા સાંવલો સલોનો કાલો કલુટો અહીંયા જ ફરતો હોય છે, અહીંયા અંદર આવી ન જાય, નહીં તો આ બધું પછી ખતમ, અને તારી એ ખેર નહીં. ના ના, અરે જોઉં કેમ અંદર આવે, આવે તો ખરો, તું ચિંતા નહીં કર, તું જા, હું બહુ ધ્યાન રાખીશ. ઓલીને મૂકલી, ઓલી રાજી થઈને કે જો મારી બહેન આવી ગઈ, ઘરનું બધું કામ થઈ જશે, મારે આરામ, હું જલ ભરીને વાતો કરતી કરતી આવી જઈશ નિરાતે. ઓલી તો જમના જલ ભરવા ગઈ ને, અહીંયા બધી બહેન ઠાકોરજી પોતાના સખાને અંદર, અને જે જે બધું માખણ મિશ્રી છાશ જે જે બધું હતું બધું સફા સાફ સફાઈ, એવી સફાઈ, મટકી ફોડી, એકબીજાના લોંદો લાખ્યો મોઢા ઉપર, બધા વસ્ત્ર ભીગોવી દીધા, એવી હાલત, આખું ઘર ઉથલ પાછળ. થોડી વારમાં ઓલી જ્યારે પાછી આવી, આવીને ઘર જોયું, એમને બોલો ક્યાં કપડાં પહેરા, માટકી તૂટેલી, આવી સ્થિતિ જોઈને ઓલી ગભરાઈ. અરે ઓલી મારી બહેન, ઈ દેખાય નહીં. અરે કહાં ગઈ બહેના? તો અંદર રૂમમાં બેસીને આમ અવાજ કરીને રડે. ઓલી અંદર ગઈ અને ઓલી રડે છે આમ હાથ. અરે કા ભયો બહેના, કા ભયો? ઓલી ગભરાઈ કે ઓલો ક્યાંક આનું જ કામ છે, ઓલાનું લાલાનું, આને હેરાન કરી નાખી હશે. કે કા ભયો? અરે કા બતાવું બહેના, વો પૂરી ટોલી કે સાથ અંદર આયો, ઓર મેરી તો એક ભી નહીં ચલી, સબ ઉડા કે લે ગયો. કે તું ચિંતા મત કર,
કોઈ વાત નહીં હોય એને સાંત્વના આપી કે હવે આનો શું માગ, તું રડની રડની હું તારા માટે પાણી લાવું. પાણી લેવા માટે અંદર ગઈ ગ્લાસ, અને ત્યાં આ તો પછી છેડો કાયડો ને બધું મોર મુગટ ને બંસી હાથમાં લઈને દેખ તુકુ કેસી બનાવી, દેખ તુકુ કેસી બનાવી, બધા સખા મંડળી સાથે એવી હસી ચીટોરી કરી એની, દેખ તુકુ કેસી બનાવી. એ ઠાકોરજી કે ધૂર્ત લીલા ભક્તોના મનને આકર્ષિત કરવા માટે પ્રભુ નાના પ્રકારની લીલા કરે. ઓલી ત્યાં એક ગોપી બેઠી હતી ચંદ્રભાગા, એણે કીધું કે આ લાલો ચોરી કરે છે, એકલો નથી, તમારી બધી મંડળી પણ સાથે જ છે, તમારા બધા છોકરાઓ પણ ઓછા નથી. હવે ઓલાને કોઈ છોકરો નહીં, બે જણા દંપતિ ઘરમાં રહેતા. કીધું ઓલી બહુ આમ ઇતરાવીને કે જો મારા ઘરે ક્યારે ચોરી થઈ, ઠાકોરજી આ સાંભળ્યા ને કે હવે તારો વારો. અને હવે પોતાના બધા પોતાના મિત્રોને કહી દીધું કે તમે કોઈ જાન જોઈ ક્યારે, લગ્ન જોયા જાન? કે ના, જાન તો નથી જોઈ. તો કે કાલે સવારે ઓલી ચંદ્રભાગાના ઘરની પાછળ સંતાઈ જજો, તમને જાન દેખાડો. કેમ? કે હા. ઠીક છે. હવે રાત્રિના સમયમાં ઓલા ચંદ્રભાગા અને એનો વર બંને સૂતા હતા, ને ચૂપચાપ જઈને ઓલાનો જે દુલો એનો જે પતિ હતો એની દાઢી બહુ લાંબી અને આની ચોટી બહુ લાંબી, તો ઓલીની ચોટી લીધી, આની દાઢી લીધી ને ગઢજોડા બંને બાંધી દીધી. હવે ઠાકોરજી બાંધેલી ગાંઠ હોય તમે વિચારી ના શકો હે કેવી હોય. રાત નીકળી, સવાર થઈ, ઓલી ઉઠી ચંદ્રભાગા, ઉઠી તો ત્યાં ઓલાની દાઢી ખેંચાઈ, કારણ કે ગાંઠ બાંધેલી, દાઢી ખેંચાઈ તો ઓલો ખેંચાય, એ આ શું કરે છે? અરે આ જો કેવી રીતે બંધાઈ ગયું. ઓલી ચંદ્રભાગા કે આ ક્યાર ને કીધી આટલી લાંબી દાઢી, વધારી થોડી ઓછી કરો, આજો ફસાઈ ગઈ મારી ચોટલી, કાઢો આમાંથી. હવે બંને મથવા લાગી ગયા એમાંથી સુલઝાવવા માટે, પણ સુલઝે નહીં, નીકળે જ નહીં. હવે એટલામાં દરવાજો કોઈએ ખટખટાયો, ખોલો. હવે ઓલો કે જલ્દી, ચંદ્રભાગા કે જલ્દી ખોલ, જલ્દી ખોલો દરવાજા ઉપર કોઈ, ક્યાં ખુલે તો ને. પાછો દરવાજો ખટખટાયો, ખોલો ખોલો. કે કોણ? તો કે તમારો જમાઈ. દીકરો કોઈ હતો નહીં, એક જ દીકરી હતી, એને પરણાવી દીધી, તો આ જમાઈ આવી ગયા. અરે જમાઈ આવી ગયા, જલ્દી ખોલો. અરે પણ ખુલે તો ખોલો ને, ખુલે જ નહીં, ખુલે જ નહીં. પાછો ખટખડાવે, અરે બાપુજી ખોલો. હા હા, આવું આવું આવું. આ ચંદ્રભાગાનો વર કેવા લાગ્યો, એમને એમ જઈએ, આમ કેટલી વાર ઓલાને ઉભો રાખીએ, આપણો કોઈ દીકરો તો છે નહીં, જમાઈ કયો કે દીકરો કયો, એક જ આવવા દીધો અંદર, દરવાજો બંધ કરો, અંદર લીધો. કેમ આટલી વાર લાગી, શું થયું? અરે આ શું કહું, આ જો ને દીકરા, અમારા આની દાઢી, મારી દાઢી ને આના ચોટલો જો, તો ને તારી સામે જ છે બધું, ખોલો ને આને, તમે ખોલી આપો. અરે લાવ લાવ, કેમ નહીં ખોલી દઉં, એમાં શું થઈ ગયું, એટલા માટે વાર લઈ ગયો. બોલો, મનમાં ને મનમાં હસી આવે, પછી ખોઈ લે, એનાથી એ ગાંઠ ખુલે નહીં. જમાઈ કે આ તમારી દાઢીમાં તો નકરો મેલ છે, એવી ફસાઈ ગઈ છે, એવી ફસાઈ ગઈ છે, એમ કરો કંઈક કાતર લઈને આવો, હવે આને કાપવું પડશે. હવે કાતર લેવા, હવે એકલા તો જોઈ ન હકે, બંને જણા કાતર લેવા આલ્યો. પણ ઠાકોરજી ની એવી લીલા, કાતર એમાં ફરે નહી, કાતર ફરે નહી. ઓહો બાપુજી, આ તમારી દાઢી આવડી મોટી, પેલાય મેં વાત કરી હતી, આમાં ક્યારેક આમ સાફ કરા કરો, શેમ્પૂ કરો, કન્ડિશનર કરો, કઈ આમાં લોશન વોશન લગાડો, એમને થોડે હોય, હા આવું હોય કઈ? આ જો નકરું આમાં મેલ મેલ મેલ, આ નીકળશે નહીં. એમ કરો, દીવો લઈને આવો. હવે તો દીવો હતી આને છેલ્લું અંતિમ સંસ્કાર, દીવો લાયા, દીવો આમ મૂક્યો. ઠાકુરજી કી લીલા, કઈ થાય જ નહીં, કઈ થાય નહીં. અરે આ તો બહુ આશ્ચર્યની વાત. ઓલો ઓલાનો વર મનમાં વિચારે કે આ કઈ અજીબ વાત છે, આ સાધારણ ઘટના નથી, અસાધારણ વાત છે. ચંદ્રભાગાને પૂછ્યું, અરે તે ઓલા કનૈયા સાથે તારી કઈ વાતચીત થઈ હતી? તો કે ના, યાદ કર યાદ કર. કે ના, મારી કઈ વાતચીત નથી થઈ, ગઈકાલે બધા બેઠા હતા યશોદાજીને ત્યાં આવીને ઓલી બધી ગોપીઓ બોલતી હતી, આમ થયું ને તેમ થયું ને ફલાણ ઢીકણું. મેં તો એટલે જ કીધું કે જો મારા આપણા ઘરે ક્યારે ચોરી નથી થતી, આપણા ઘરમાં કેટલી શાંતિ છે. એ કે તારે પણ શાંતિ તને ગમતી નથી, તારે બોલવાની જરૂર ક્યાં હતી? એ બધું તને ગમતી નથી શાંતિ, આ તું બોલી જ ને, આ ઓલાની જ નટખટની કંઈક લીલા લાગે છે. હવે તો એની પાસે જવું પડશે, ઈ જ ખોલે ત્યારે જ ખુલશે. ઓલી ચંદ્રભાગા કે આપણું ઘર આ બાજુ ને ઓલાનું ઘર ઓલા ગામની ઓલી બાજુ, જવું કઈ રીતે? આખું ગામ પાર કરીને જવું પડે, બધા જોશે, શું કહેશે? જો સવાર સવારનો સમય છે, અડધા તો સૂતા હશે, બધા સૂર્યવંશી ઘણા છે આજે,
મોડા મોડા ઉઠવા વાળા હે ને, આપણે ફટાફટ નીકળી જઈએ, નહીં તો આમ ને આમ દી નીકળી જશે. ચાલો ચાલો જલ્દી ચાલો જલ્દી ચાલો. હવે ઠાકોરજીએ પોતાના સખા મંડળીને તો કહી દીધું હતું કે ત્યાં ઊભા રહેજો સવારે, બધા ત્યાં ઊભા હતા. અને આ બંનેની વર વધુ બંને સાથે નીકળ્યા, ગ્રહ ગઠબંધન સાથે, દાઢી અને ચોટલી. અને એ જોઈને એવી હસી આવી, એવી હસી આવી, હો 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 હો, એવો હલ્લા મચાવ્યો, દેખો 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 દેખો, બધા ઘરમાંથી કોપી ગ્વાલ બહાર આવી ગયા, જોવા લાગી ગયા. અરે કા ભયો કા ભયો કા ભયો કા ભયો. અરે રાત્રે સુતા હતા ને, આ ફસાઈ ગયો, કાઢવાની કોશિશ કરી છે, થાય નહીં કે કાના પાસે જઈ આવીએ. એમ વાંધો નહીં, જીવા જો, આગળ જાય તો પાછું પૂછ્યું, શું થયું, આ કેવી રીતે ફસાડું, જે ઘરની આગળથી નીકળે ત્યાં પૂછ્યું. હોળીને એટલી શરમ આવી ચંદ્રભાગાને, એટલી શરમ આવી. ને ત્યાં ઠાકોરજી સન્મુખ પહોંચ્યા કે કનૈયા યે તેરી લીલા હે, તું યા કો છોડ. ઠાકોરજી કે મેરે કાર્ય મેં કભી બીચ મેં કછું બોલ્યો મતી, કભી બીચ મેં અયો મત, નહીં તો છોડુંગો નહીં. ઠાકોરજીની કૃપાથી એમને ગઠબંધન બાંધેલું હતું એ મુક્ત કર્યા. અનેક અનેક પ્રકારની ઠાકોરજીની માખણ ચોરીની લીલાઓ છે. ઠાકોરજી મનના ચોર છે પ્રભુના. ગોપીઓ જ મનમાં એવો ભાવ રાખે છે કે ઠાકોરજીના ઘરમાં પધારે, એનું માખણ આરો. શ્રી મહાપ્રભુજી આ આખી જે માખણ ચોરી ઠાકોરજીની લીલા છે, એ લીલા પાછળનો ખૂબ સુંદર આખું એ રહસ્ય ભાવના બતાવી છે. હમણાં એટલો સમય નથી કે એનો વિસ્તાર કરું. આવતીકાલે જે ઠાકોર શ્રી આચાર્ય ચરણે જે ઠાકોરજીની આ ચોરે આદિ જે લીલાઓ છે એનું જે વર્ણન જે કર્યું છે, કંઈક એનો વિશેષ વિશેષ ભાવ આપણે આવતીકાલના કૃષ્ણકથામૃતના અવસર ઉપર જોઈશું. આજે બસ ઠાકોરજીની આ જે સુંદર મધુર મધુર જે લીલાઓ છે, એ લીલાઓનું આત્મચિંતન અનુસંધાન કરીને આજની આ પંચમ દિવસની કથાને અહીંયા જ વિશ્રામ આપીએ. બોલીએ શ્રી વલ્લભાદી શકી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. પૂજ્ય શ્રી જ્યેષ્ઠ ભાતૃચરણને વિનંતી કરીશ કે આપશીના મંગલ આશીર્વચન, ગત દિવસ પણ આપશીના આશીર્વચન પ્રાપ્ત થવાના હતા, પરંતુ થોડુંક પ્રતિકૂળતાને લીધે આપશીના મંગલ વચનામૃત લાભ ન મળી શક્યો. તો આવો, ઘણા આપણે બધા આતુર છીએ, ઘણા વૈષ્ણવ આતુર છે આપશીના મંગલ વચનામૃત શ્રવણ કરવા માટે. પૂજ્ય શ્રી હરિદાદાને વિનંતી કરું કે આપ આપના મંગલ આશીર્વચન પ્રસંગોપાત ઉદબોધનના માધ્યમથી આપણને બધાને કૃતાર્થ કરે. અને આપશીના મંગલ વચનામૃત પછી શ્રીમદ ભાગવતજીની આપણી આરતીનો લાભ લઈશું, અને આરતી પછી આશ્રયનું ગાન કરીને જ આપણે પોતાનું સ્થાન છોડીશું. તો ખૂબ ધ્યાન એકાગ્રતાથી થોડી ક્ષણ હજી થોડી વાર ઓર આપશીના આશીર્વચન અને શ્રી ઠાકોરજીની આરતીનો લાભ લઈને પછી જ આપણે પોતાના સ્થાનથી અહીંથી આપણે છૂટા પડીશું. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાદી સકી જય. કોઈ વૈષ્ણવ એમનું સ્થાન છોડશો નહીં. પૂજ્યપાદ શ્રી હરિરાયજી મહોદયના વચનામૃત આપ સૌએ શ્રવણ કરવાના છે. અહીંથી જેમના નામ ઉદ્ઘોષિત કરું તેઓ ભક્તિ મંચ પર આવી પૂજ્ય શ્રીના કરકમલ હસ્તે પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સત્વરે આવશે. પરમ ભગવદીય ધર્મનિષ્ઠ મંજુબેન ધડુ, પરમ વૈષ્ણવ પરસોત્તમભાઈ માનણકા, મંજુલાબેન ધડુ, આપણી શ્રી ગોવિંદ કુંજ હવેલીના મુખ્ય મનોરથી આપણા સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના સહધર્મચારીણી બેન શ્રી મંજુબેન ધડુ પ્રસાદી પૂર્ણ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. પરમ વૈષ્ણવ પરસોત્તમભાઈ માંડણકા, નામ ઉદ્ઘોષિત કરું એ સત્વરે ભક્તિ મંચ પર આવશે. પરમ વૈષ્ણવ કચરાભાઈ વૈષ્ણવ, પરમ વૈષ્ણવ રસિકભાઈ મારકના, પરમ વૈષ્ણવ લક્ષ્મણભાઈ પટેલ ખેડૂત ડેકોરા ગ્રુપ હાજર હોય એ ભક્તિ મંચ પર આવશે અને પૂજ્યશ્રીની સન્મુખ થઈ પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે. શીતલબેન સમીરભાઈ કોટડીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ, ગોંડલ શહેરના પ્રથમ નાગરિક એવા શીતલબેન સમીરભાઈ કોટડીયાને વિનંતી કરીશ ભક્તિ મંચ પર આવશે.
PGVCL ના ડેપ્યુટી એન્જિનિયર શ્રી મનસુભાઈ ધડુક, મિતબેન ધાનાણી, પરિતાબેન ગણાત્રા, નૈનાબેન રાવલ, અસ્મિતાબેન રાખોલિયા, ધર્મેશભાઈ સાવલિયા, જીતેન્દ્રભાઈ રાણપરિયા, વૈષ્ણવો ખૂબ આપણા સૌ માટે ગર્વની વાત છે. પૂજ્ય જેજેશ્રીના કૃપાપાત્ર સેવક શાંતાબેન છગનભાઈ કોટડિયા, એમના પરિવાર ગોંડલવાળા, એમના તરફથી શ્રી ગોવિંદ કુંજ હવેલી નિર્માણ સેવામાં 11 લાખ જેવી દેવી લક્ષ્મીનો વિનિયોગ કરાવે છે. એકવાર હજી જોરદાર તાળીઓ પાડો. ઠાકોરજી એમને ખૂબ સંપત્તિ આપે, સન્મતિ આપે, એના સત્કાર્યની અંદર એમના દેવી દ્રવ્યનો વિનિયોગ થાય. ખૂબ સરસ જેમને ઠાકોરજીએ દેવી દ્રવ્ય આપેલું છે અને સત્કાર્યમાં વિનિયોગ કરવા માટે જેમને પ્રેરણા કરેલી છે એવા પરમ ભગવદીય રસિકભાઈ મારકણા તરફથી 1,11,111 લક્ષ્મણભાઈ પટેલ ખેડૂત ડેકોરેટર તરફથી 51,111 દેવી લક્ષ્મીનો વિનિયોગ કરાવે છે ત્યારે આ બંને ભગવદીયનો ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવ આપનું સ્થાન છોડશો નહીં, હજુ પણ આપણો સન્માનનો કાર્યક્રમ બાકી છે. પરંતુ ખરેખર તમે જેના માટે ઉત્સાહી છો સાંભળવાને માટે, એવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉપર વિશેષ રૂપથી પોતાને હું પ્રસન્ન વદનાર સ્વરૂપથી સદા સર્વદા અમી દ્રષ્ટિ કરનાર એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયના યુગલ ચરણારવિંદમાં હું વિનંતી કરીશ કે પૂજ્ય શ્રી આપ સૌને એમના વાંગમય પુષ્પથી આપલાવિત કરશે. પૂજ્યશ્રી બોલો, શ્રી વલ્લભાધીશ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યોયત. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહં 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 ન સંશય. શ્રીવાક્પતયે નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો અત્રૈવ બિરાજમાન પ્રાતસ્મરણીય પરમ વંદનીય પૂજ્ય શ્રી દાદાજીના યુગલ ચરણારવિંદમાં કોટાને કોટી દંડોત પ્રણામ. આચાર્યપીઠ ઉપર બિરાજમાન
चिरायुष्मान श्री गोवर्धनेश जी, समुपस्थित चिरायुष्मान श्री व्रजाधीश जी लालन बाबा एवं श्री गोविंद कुंज हवेली ना महाप्रबंधक एवा श्री रमेश भाई धड़ुक तेमनो समस्त वैष्णव परिवार महोत्सवना मुख्य सेवार्थी एवा नीलेश भाई धड़ुक तेमनो समस्त परिवार भाविन भाई कानाबार तेमनो समस्त परिवार तेमज आजे खास भगवद कथा श्रवण करवा आवेला मोरबी थी तेमज ढसा थी अमारा आत्मीय वैष्णवजनों भागवत समितिना परम उत्साही कर्मनिष्ठ एवा प्रवीण भाई तेमज सर्वे आप सौ अत्यंत भावुक कथा प्रेमी सत्संग परायण प्रपंच रहित सत्संगी वाला वल्लभीय वैष्णवजनों खूबज गौरवनी अनुभूति थाय छे आप बधाने निहाळी आप बधानी सत्संग माटेनी प्रीति जोईने अत्यंत आनंदनो अनुभव थई रह्यो छे। आटली ठंडी अने ए ठंडी नी पण परवाह कर्या वगर मात्र 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 भगवद सत्संग ने श्रवण करवा माटे आप सौ अहीं पधार्या छो। हूँ आचार्य मंच ऊपर थी आप बधानु अभिवादन करू छू। धन्य छो आप अने आपनी आ भक्ति भाला वैष्णव अहीं न आवाना घणा बधा कारणों छे अने एमानु एक कारण छेल्ला बे दिवस थी और वधी गयु। बहु ठंडी हती ने एटले नता आव्या। घणा बधा कारणों छे, क्यांक अटवाई गया होय, क्यांक लौकिक कंकोत्रीओ आवी होय, क्यांक लौकिक प्रसंग होय, कोई नड़तू होय, का पछी मन नड़तू होय, न आवाना घणा कारणों, पण अहीं आवाना बस एक ज कारण छे, अने ए कारण छे आपना हृदय में रहेली भक्ति, आपना हृदय में रहेली एक कृष्ण माटेनी दृढ़ता आपने अहीं खेंची ने लई आवे छे। आपनो ए भाव कि गम्मे तेटली ठंडी केम न, जो आ तो कृष्ण कथा छे, अने ज्यां कृष्ण होय ने त्यां गोकुळ होय, अने गोकुळ मां तो ठंडी ज होय। गोकुळ जेवु वातावरण आ कृष्ण कथा थी अहींया गोंडल ने आंगणे सर्जाई गयुं छे। भाला वैष्णव, घणु घणु कहेवानी इच्छा थाय पण समय टूंको पड़े छे। આપણા ગુજરાતી સાહિત્યની અંદર બે શબ્દો અત્યંત પ્રચલિત છે, મારે વધારે સમય નથી લેવો। એક છે તક અને બીજો શબ્દ છે તૈયારી। ખૂબ પ્રસિદ્ધ શબ્દો છે, આપણે અવારનવાર આ શબ્દોને સાંભળેલા છીએ। પહેલો શબ્દ છે તક અને બીજો શબ્દ છે તૈયારી। બંને તકાર છે, ઘણાને તક નથી મળતી, ઘણાને જીવનમાં અવસર નથી મળતા, ઘણાનો વારો નથી આવતો, અને ઘણાને તક મળે, ઘણાને અવસર મળે, પણ એ સમયે એ ઘડીએ એની તૈયારી નથી હોતી।
ભાલા વૈષ્ણવ તમને તક મળી છે, તમને આ અવસર મળ્યો છે કે ક્યાંક તમે તમારી વૈષ્ણવતાને દીપાવી શકો, તમને આ ચાન્સ મળ્યો છે. કદાચ તમારા વડીલોને ચાન્સ નહીં મળ્યો હોય, કદાચ તમારી આગલી પેઢીને ચાન્સ ન મળે. જો આજની વાત કરું, તમને અવસર મળ્યો છે, તમને એ તક મળી છે. તમારી તૈયારી કેટલી છે? ઘણું આશ્ચર્ય થાય, અને આ આશ્ચર્ય કેવળ મારું જ નથી, કદાચ આપને પણ આશ્ચર્ય થતું હશે. ઘણી વખત વૈષ્ણવને પૂછીએ, જેમ આજની જ વાત કરું, સવારના પધરામણીનો ક્રમ હોય એટલે પધરામણીમાં એક વૈષ્ણવને પૂછ્યું કે વૈષ્ણવ કથામાં આવો છો? તરત એને ઉત્તર આપ્યો, શરદી બહુ થઈ ગઈ છે. મેં તો તમને દવા આપી દેશું, કથામાં આવજો. ન આવવાના ઘણા કારણો છે. ભાલા વૈષ્ણવ તમને આ તક મળી છે, બસ હવે તમારી તૈયારી કેટલી છે? આ સત્સંગ દુર્લભ છે, આ અવસર દુર્લભ છે, અને એની પાછળ રહેલું જે નિમિત્ત છે, જે કારણ છે, જે તમને ભગવદ કૃપાથી જ મળ્યું છે. તો વિચાર કરો કે આજે જે સ્થાન ખાલી પડેલું છે, થોડીક વાર નેત્રોને બંધ કરીને જો ચિંતન કરીએ ને, કે સમય જલ્દી જલ્દી વીતી જાય, અને ત્યાં જ એ ગોવિંદ કુંજ અત્યારના જ્યાં ગાયો ચરી રહી છે. અમારા વિઠ્ઠલદાસ અમને કહે કે જ્યારથી કથા શરૂ થઈ છે ત્યારથી આપણી હવેલીની સ્થાન ઉપર રોજ છે લીલું ઘાસ આપણે ગાયોને પધરાવીએ છીએ. નેત્રોને બંધ કરીને ચિંતન કરો કે અત્યારના જે સ્થાન ઉપર ગાયો ચરી રહી છે, મનોમન કલ્પના કરો કે એ સ્થાન નિર્માણ થઈ ગયું છે, શ્રી ઠાકોરજી પધારી ગયા છે, મંગળાના દર્શન ખુલી ગયા છે, મંગળાની આરતી થઈ રહી છે, અને વૈષ્ણવની ભીડ, વૈષ્ણવની પડાપડી થઈ રહી છે. આ સાંભળતાની સાથે જેના હૃદયમાં કૃષ્ણ વસેલો હોય ને, એની તો રોમાવલી પુલકિત થઈ જાય કે ક્યારે મંગળાની ઝાંખી થાય, ક્યારે ઠાકોરજીના દર્શન થાય, ક્યારે એ પુષ્પની માળા ભરવાનું અમને સૌભાગ્ય મળે. આ તક તમને મળી છે વાલા વૈષ્ણવ, બસ હવે આપણી તૈયારી કેટલી છે? મને ખૂબ પ્રસન્નતા અને એ વાતનો ગૌરવ છે કે વૈષ્ણવ સામે ચાલીને જોડાઈ રહ્યા છે. હું આજની જ વાત કરું, અમારા તાજ ચરણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીના પરમ કૃપાપાત્ર સેવક છગન બાપા કોટડિયા, જેમને ત્યાં અવારનવાર અમારો મુકામ રહેતો અને આજે પણ રહે છે, આજે જેમનો પરિવાર સવારે દંડવત કરવા માટે આવ્યા, સન્મુખ થયા, અને સહર્ષ અમે એમને પત્રિકા આપીને આજ્ઞા કરી કે આ ગોવિંદ કુંજ આપણું જ નિર્માણ થઈ રહ્યું છે, અને એમાં એક તમે સંકલ્પ લ્યો, અને એમને એટલું જ કહ્યું કે જે આપ આજ્ઞા કરશો એ અમે કરશું, જે આપની પ્રસન્નતા હશે એ અમે કરશું. અને મેં તરત જ આજ્ઞા કરી કે આ કાર્યની અંદર તમે સહમનોરથી રૂપ જોડાઈ જાઓ, એક સુંદર સુલક્ષ્મીનો વિનિયોગ કરો, અને જે આજ્ઞા કરી હતી કે 11 લાખનો વિનિયોગ કરો, અને સહર્ષ એમણે એ આજ્ઞાનો સ્વીકાર કર્યો છે. એ તક એમને મળી, અને એ તકને સ્વીકારવાની એમની તૈયારી હતી. શું કરવાને ધીંધ્યાઓ છો? મારાથી ન થાય. 2 દિવસ પહેલા જ આચાર્ય પીઠ થી આ વાત કહેવાઈ ગઈ હતી કે સુર હોય કાહે ધીંધ્યાત હૈ કછુ ભગવદ લીલા ગા. જ્યારે સુરદાસજી સન્મુખ થયા, શ્રી આચાર્યજીની અને
કહ્યું કઈ ગાઓ. ત્યારે સુરદાસજી કહ્યું કે મોસમ કોન કુટિલ ખલ કામી, જીન તન દિયો તિનહી બિસાર્યો એસો નમક હરામી. ત્યારે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી, અરે સુર, તું સુર હોય કાહે ધિંધ્યાત હે, કછું ભગવદ લીલા ગા. તમે શુકરવાને ધિંધ્યાઓ છો કે મારાથી નો થઈ શકે, શા માટે? તમને શું આચાર્ય ચરણ ઉપર વિશ્વાસ નથી? તમને શું કૃષ્ણ ઉપર વિશ્વાસ નથી? તમને તમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી? આ તક મળી છે વાલા વૈષ્ણવ, બસ હવે તમારી તૈયારી કેટલી છે? જે પણ ઠાકોરજી પ્રેરણા કરે, તો ઘણી વખત મનમાં ભાવ અને વૈષ્ણવ સામે પ્રગટ કરતો જ હોઉં છું કે આ સંસારમાં ઘણા ઘણા જીવો છે અને દરેક જીવોની ચાલ જુદી જુદી હોય છે. જેમ હાથીની ચાલ જુદી હોય, સિંહની ચાલ જુદી હોય, કાચબાની ચાલ જુદી હોય, દરેક જીવની ચાલ અલગ અલગ હોય છે. બસ આપણે પણ આપણી શક્તિ અનુસાર ચાલવાનું છે. હાથી થઈને જો કાચબાની ચાલ ચાલીએ તો શોભે નહીં. આપણે જ આપણી ચાલ નક્કી કરવાની છે, આપણે જ આપણી શક્તિ નક્કી કરવાની છે અને આપણે જ આપણું યોગદાન નક્કી કરવાનું છે. વાલા વૈષ્ણવ, જોત જોતામાં આજે પાંચમો દિવસ આવી ગયો. પાંચમો છે કે છઠ્ઠો છે? પાંચમો છે. ક્યાં દિવસો વહી રહ્યા છે ખબર જ નથી. અને હવે તો જે ઘડીઓની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભૂમિ પૂજન ક્યારે, એ મંગલ સૂર્ય ઉદય થાય એ 5 તારીખ અને સવારે 9 કલાકે એ ભૂમિ પૂજન, એ ગોવિંદ કુંજ નું જે નિર્માણ સ્થાન છે એ સ્થળી ઉપર ભૂમિ પૂજન થાય. અને માનો એ શંખનાદ આ જે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે એનો એક મંગલ પ્રારંભ. તો વધારે સમય નથી લેવો વાલા વૈષ્ણવ, આપ જરૂર આપની શક્તિ અનુસાર, કારણ કે કાર્ય ઘણું મોટું છે, ઘણું મોટું કાર્ય છે, પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા ગોંડલના વૈષ્ણવોનું મન પણ ઘણું મોટું છે. છે કે નથી? અમારા પૂજ્ય દાદાજી ઘણી વખત વૈષ્ણવને બોલાવે, હા કે ના, બોલો હા કે ના, મન મોટું છે ને? બસ મન મોટું રાખજો વાલા વૈષ્ણવ, કારણ કે સાહિત્યકારો તો ખૂબ સુંદર કહે છે કે બાર બાર તો બનત નહીં યહ સંજોગ અનુપ, વારંવાર આવા સંજોગ બનતા નથી. માનુષ્ય તન બૃંદા વિપિન રસિકન સંગ વિવિ રૂપ, બાર બાર તો બનત નહીં યહ સંજોગ અનુપ, આવા સંજોગો આવા અવસરો વારંવાર મળતા નથી. અને સમય જઈએ પછતાઈએ, જોત જોતામાં પછી લાભ તો જો તમે નહીં લ્યો તો બીજા તો લેવાના જ છે. કદાચ આપણે ન લઈએ તો બીજા તો તૈયાર જ છે લાભ લેવા માટે. એવું નહીં માનતા કે હું લાભ નહીં લઉં તો થશે જ નહીં, થવાનું જ છે. પણ તમે લાભ લેશો તો તમને લાભ મળશે, તમને આનંદનો અનુભવ થશે. તો વાલા વૈષ્ણવ, ખૂબ મોટું મન રાખી આ બધા આ અલૌકિક કાર્યની અંદર, આ દૈવી કાર્યની અંદર જોડાવ. આજે પણ પધરામણી અંતર્ગત 2-3 વૈષ્ણવને ત્યાં ખૂબ સુંદર સંકલ્પો લેવાયા. એક વૈષ્ણવને ત્યાં સવારે જ પધરામણી હતી અને એમણે પોતાના ભાવ પ્રગટ કર્યા અને પછી એમને આજ્ઞા કરવામાં આવી કે ભાઈ તમે આ રીતે નહીં, આ રીતે જોડાઓ. અને સહર્ષ, એ કદાચ હમણાં એમનું નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે,
સહર્ષ એમણે કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આજે બે ત્રણ જગ્યા એવા અનુભવો થયા અને એટલો આનંદ થયો કે વૈષ્ણવ તત્પર છે, બસ એમને આજ્ઞા કરવાની વાર છે. આપણા આ પુનિત નગરની જ વાત છે, બહુ દૂરની વાત નથી કરતો. અને ખાસ એ પધરામણી અંતર્ગત એમણે પોતાનો ભાવ પ્રગટ કર્યો કે અમારે આ વિનિયોગ કરવું છે અને અમે આજ્ઞા કરી એમને કે ભાઈ આટલું નહીં, આનાથી થોડુંક આગળ વધો. અને સહર્ષ એમને બે હાથ જોડીને જ્ઞાજી જેવી આપની આજ્ઞા, તમે તો એવા ભાગ્યવાન ભાગ્યશાળી ઉત્સાહી અને સેવા તત્પર વૈષ્ણવને આહવાન કરીએ છીએ, આવો વાલા વૈષ્ણવ જોડાઓ. તો વધારે સમય ન લેતા ખૂબ ખૂબ આજના ઉત્સવની વધાઈ સાથે આજે શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી મોટો દિવસ છે વાલા વૈષ્ણવ આજનો, શ્રી ઘનશ્યામજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, મોટો દિવસ છે, મોટો સંકલ્પ લેવાનો. કારણ કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યાહા, વૈષ્ણવોને મનુષ્યને ઉત્સવ જ ગમે છે. તો આજનો મંગલ દિવસ, ઉત્સવનો દિવસ, માનો ઉત્સાહનો દિવસ કે આજે એક સુંદર સંકલ્પ આપણે લઈએ કે આગામી જે નિર્માણ કાર્ય થશે અમે અમારા પરિવાર થકી આ રીતે જોડાશું. તો બસ એ જ ભાવના સાથે મારા વાક પુષ્પને શ્રીનાથજી બાવાના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવતજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી વલ્લભ ઈશ કી જય. હવે પછી અહીંથી જેમના નામ ઉદ્ઘોષિત કરું એવો ભક્તિ મંચ પર આવશે. ખરેખર અહીંયા જે સન્માન થાય છે એ કોઈ વ્યક્તિનું નથી, પરંતુ તેમના દ્વારા ભગવત પ્રત્યર્થે થયેલા સમર્પણનું છે. પૂજ્યશ્રી જે આહવાન કર્યું એને આપણે સૌ ઝીલી લઈશું. કેતનભાઈ મુલસા બાંગા જેમના તરફથી 35,000 દેવી લક્ષ્મીનો તેઓ વિનિયોગ કરાવે છે. કાનજીભાઈ અંબાભાઈ સોજિત્રા સિમરન 21,000. નવનીતભાઈ અર્જુનભાઈ દુધાત્રા વેચાગામ વાળા 21,000. ગીતાબેન અમૃતભાઈ વેકરિયા 51,000. હસ્તે કાર્તિકભાઈ વેકરિયા. પ્રવીણભાઈ કરશનભાઈ ચોવટિયા 21,000. રેખાબેન ચોવટિયા નામ બોલું અને હાજર હોય તો 84 વર્ષીયમાં. કેયુરભાઈ દિનેશભાઈ રૈયાણી, કેયુરભાઈ દિનેશભાઈ રૈયાણી 84 વર્ષીયમાં. પૂજ્યશ્રીના કરકમલ હસ્તે સન્મુખ થઈ આશીર્વાદ પત્ર અને પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે કેયુરભાઈ રૈયાણી. અતુલભાઈ વિઠ્ઠલભાઈ ધડુક હસ્તે વ્રજ ધડુક 11,000 84 વૈષ્ણવ. અહીંથી જેમનું નામ બોલાય એક વ્યક્તિ આવશે. અતુલભાઈ વિઠ્ઠલભાઈ ધડુ હસ્તે વ્રજ ધડુ. ત્યાર પછી માધાભાઈ અર્જણભાઈ લુણાગરી 11,111 હસ્તે મનસુખભાઈ. ભૂમિબેન નીરવભાઈ ગાંગડિયા ઢસાવાળા તરફથી 11,000. ભૂમિબેન નીરવભાઈ ગાંગડિયા. વિજયભાઈ બાબુભાઈ ખોટ 11,000 હસ્તે નકુલભાઈ. શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી 292 વૈષ્ણવ રણછોડભાઈ પોપટભાઈ ઠુમ્મર 5,100. Thank you.
વિજયભાઈ ખોટ નકુલભાઈ આવી ગયા. અમૃતભાઈ છગનભાઈ સતાસિયા 5100 ગોંડલ. ત્યાર પછી હું પ્રસાદી ઉપના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘનશ્યામભાઈ રાયચુરા અને હરિભાઈ સેજપાલ ને વિનંતી કરીશ કે પૂજ્યશ્રી ની સન્મુખ થઈ પ્રસાદી ઉપના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવશે. વૈષ્ણવો આવતીકાલે પણ આપ સમયસર આવજો અને એકને લાવજો. અને આપણી શ્રી ગોવિંદ કુંજ હવેલી નવનિર્માણધીન થવા જઈ રહી છે, એ મેસેજ અન્ય વ્યક્તિ સુધી પહોંચાડજો. કારણ કે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જે દાન અપાય છે એ સાત્વિક લક્ષ્મી છે, તો ખરેખર દેવી દ્રવ્યનો વિનિયોગ કરવાની આ તક મળી છે, એ તકને આપણે ચૂકશું નહીં. એક વૃક્ષ પણ જો મીઠું ફળ આપી શકતું હોય, સૂર્યોત્તમ પ્રકાશ આપી શકતો હોય એનું કિરણ, તો એક મનુષ્ય થઈ અને આપણે પણ આપણી જે આ લક્ષ્મી છે એ દેવી લક્ષ્મીનો વિનિયોગ આવા સત્કાર્યોની અંદર કેમ ન કરીએ. ફરીને આવતીકાલે સમયસર આપ સૌ વૈષ્ણવ પોતપોતાનું સ્થાન લઈ લેશો. મનોરથી કૃપાર્થી પરિવાર, એવા મનોરથી પરિવારને હું બધાને વિનંતી કરીશ ભક્તિ મંચની સામે આરતી માટે આવશો. અને ત્યાર પછી દરરોજની માફક પૂજ્ય જે જે શ્રીના ચરણ સ્પર્શનો પણ લાભ મળશે આપ સૌને. આવો ભાગવતજી ભગવાનની આરતી માટે હું વિનંતી કરીશ મનોરથી પરિવારને. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. ગલે મેં વૈજંતી માલા, બજાવે મુરલી મધુર બાલા. શ્રવણ મેં કુંડલ જલકારા, નંદ કે નંદ આનંદ કંદ, મોહન બ્રજ ચંદ રાધિકા રમણ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. ગગન સમ અંગ કાંતિકારી, રાધિકા ચમક રહી આરી. લલન ઠાડે એ વન મારી, ભ્રમરસી અલક કસ્તુરી તિલક, ચંદ્રસી જલક લલિત છબિ શ્યામા પ્યારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી. પરમ કૃપાલ શિવલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત માત. જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સ્વપદ શ્રી ગોવર્ધન નાદ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવ ધારા વહે જાત.
भज कृष्ण दास काज सब सरई जो जने श्री विठल नाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा निज करत कृपा निज हस दे मात बोलो श्री कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय श्री वल्लभादीश की जय दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्री वल्लभन ख चंद्र छटावीन सब जग मांजयंदेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं आकली में जासुओत निवेरो सुर कहाँ कहे त्रिविद आंदरो सुर कहाँ कहे त्रिविद आंदरो बिना मोल को चेरो भरोसो रडई न चरणन केरो रडई न चरणन केरो भरोसो रडई न चरणन रडई न चरणन रडई न चरणन केरो बोलो श्री गिरिराज धरण की जय श्रीवल्लभादीश की जय भागवत भगवान की जय।